આ ફિલ્મ અર્પણ છે એવા સંતાનોને કે જે પોતાના માવતરની ભગવાન ગણીને પૂજા કરે છે. હવે તો ઉપર જવાનું બાકી છે. એ ને ચીઠી ફાટે એટલી વાર એ કઉ છું, બહાર આવો ભગવાયો. અરે વાલજી બાપા હું કરો તો બહાર આવો બહાર. અરે ભગા આવો આવો, આટલો બધો અધી રોકા હતા, તારા લગ્ન લેવાના છે કે હું? એવું સમજો, આ જુઓ આ જુઓ. આહા, કાગળ તો બહુ સારું છે ને કાઈ, અને આમાં તો પાછું કઈ લખેલું હશે? ઈસ તો વચાવ આવ્યો છું. એલા તારા વાલજી બાપા ને કે મને ક્યાં વાંચતા આવડે? અને જો વાંચતા આવડતું હોત તો અત્યારે સાહેબ નો હોત. એલા હું છે ઝટ કે ને વાતમાં મોડ નાખ્યા વગર. અરે મોટા ભાઈ કાગળની અરે કાગળિયા મોકલ્યા છે, મને પરદેશ ચડાવ્યો છે, કાલ તો મુંબઈ જાઉં છું. અરે ભાઈ તારી તો લોટરી લાગી ગઈ ને કઈ. હા, અહીંયા તારો કાકાનો છોકરો છે તોય તને પરદેશ તેડાવ્યો, અને અહીંયા મારો પોતાનો છોકરો છે તોય હજુ સુધી કાગળ જ નથી લખ્યો. આવશે આવશે ભાઈ, કઈ થોડો ભૂલી જવાનો. હવે ઈ કઈ કામમાં પરોવાયો છે, નકર કાગળ ન લખે હે પગલા. તે પગાનો ભાઈ ત્યાં કામ નહીં કરતો, એમને એમ રખડતો જશે. આપણો છોકરો ત્યાં કામ કરે જ છે ને,
આ ભગાના ભાઈએ ઠોટ નિહાળ્યા જેવા ભગાને ત્યાં તેડાવ્યો અને અહીંયા આપણે તેડાવશે બાપા તમને તેડાવશે મારો ભેરુબેનને હું ઓળખું છું સડિયું પહેરીને હારે ભેહું ચરાવતા હતા અમે બંને હવે તો એ સડીમાંથી પેન્ટ ઉપર આવી ગયો છે અને હવે તો ભેહું એ નથી ચરાવતો સમજ્યો હશે હશે હવે હું જાઉં છું ન્યા હંદીએ ભાળ મેળવીને તમને કેવડાવું છું બધું હવે કઈ સમાચાર તો મને કયો કાલે જાઉં છું મારે બહુ તૈયારી કરવાની છે હજી તો ટિકિટ વિઝા એ કઢાવવાના બાકી છે એલે ઈ હું વળી તમને તો કાંઈ ખબર પડતી નથી કદી વિઝા કઢાવ્યા લાગતા નથી એલે કઢાવ્યા છે રે એકવાર કઢાવ્યા છે કે દી આ તારા બાપા એ અમદાવાદ અનાજ મોકલ્યું તું ને તૈયા કઢાવ્યા હતા બોલવાનું બંધ કરી ખટારાના ભાડાની પાવતી હતી વિઝા માણા ના હોય અનાજ ના નહીં હવે આપણને હું ખબર પડે તે હે બગા વિઝા વગર ન્યા ન જવાય વિઝા વગર ન્યા ન જવાય ત્યાં ગયા પછી ગ્રીન કાર્ડ કઢાવવું પડે ગ્રીન કાર્ડ હોય ને તો જ ત્યાં રહેવા દે એટલે ઈ હોળી તમે તો હાવ એવા લેવા રહ્યા કાંઈ ખબર પડતી નથી જુઓ ગ્રીન એટલે લીલું લીલું કાર્ડ હોય ને તો જ ત્યાં રહેવા દે આ થોડું ઘણું અંગ્રેજી મને આવડે ખરું હો એલા ઈ લીલું કાર્ડ હોત છે તું બોલવાનું બંધ કર ઈ આપણું રેશનિંગ કાર્ડ છે લે બગા તું તારે જા પદ્યાની જરૂર હોય તો મને કહેજે હો નાના બાપા એ ભાઈએ મોકલ્યા છે હારે હે એ ને મારે તો જલસા છે એલા કાલ જાય ને તઈ અહીંયા થઈને જાજે મારે મારા ગગા હારું હંપેતરું બોકલવું જ ભાઈ ને હું કરતો હશે એ તો મારો ઠાકોરજી જાણે ખુશ લાગે છે ને હા ખુશ થવા જેવું હોય તો ખુશ જ લાગુ ને કમ ઓન બહાર આવ જલ્દી બહાર આવ તને ખુશ ખબર આપું કમ ફાસ્ટ હેવ અ લુક ઓ માય ગોડ આર યુ યસ I'm pregnant. અને હા, જો તમારી હિન્દી ફિલ્મોની ભાષામાં કહું ને, તો મેં તમારી બચ્ચી કી માં બનને વાલી હું. એલા, ક્યાં ગયા બધા? મારે જ અહીંયા લાડુ નાખવાની. આવો બગા આવો. ભાઈ, તારી રાહ જોતા ઓસરીમાં થોડી કઈ બેઠા રહીએ. કા હું થયું? કા હું જાઉં છું. હંદીએ તૈયારીઓ થઈ ગઈ છે ને? હવે આપણે થોડી બાયું માણસ એક તૈયારી કરવાની હોય. એક સોયણી પહેરી છે ને બીજી થેલીમાં નાખી અને હારે રાખ્યા ઓલા અમેરિકાના કાગળિયા. લ્યો તૈયાર. એમ તો કઈ હાલતું હશે ત્યાં નાવો ધોવા માટે હાબુ દાંતણ ઈ બધું. અહીંયા આપણે કોઈ દી દાંતણ કર્યું છે? ઈચ્છા થશે તો મીઠું ગહી લઈશું. રહી વાત નાવાની, તો આટલી ધૂળમાં અહીંયા 15 દિવસ નાતા હતા તો ત્યાં તો સાંભળ્યું છે કે ધૂળ ઉડતી જ નથી. રહી વાત માલાડીની, તો ગોતી લઈશું મારા જેવો કોક. ઈ મારી દાઢી કરે ને હું એની દાઢી કરીશ. ઈ અંધું એ બરાબર, પણ ત્યાં તો લુગડા તો હારા હોવા જોઈએ ને. ત્યાં તો પેન્ટ અને કોટ હાલે. હવે મારો ભાઈ છે ને એટલે ઉતરેલો હું પહેરી લઈશ. હે, અને નહીં મળે ને તો સાંભળ્યું છે કે ત્યાં તો એક જ વાર પહેરી લોકો ફેંકી દે છે. રાતે આટો મારીને ગોતી આવવાના. અહીંયા ઓલા શહેરમાં વેચાવા નથી આવ્યા 50-50 રૂપિયામાં? ઈ ત્યાં પોતા કરવા કાઢ્યા હોય અને અહીંયા પહેરી પહેરીને વટ મારે. ક્યાં ક્યાં માડી દેખાતા નથી? બહાર ગયા છે, હમણાં જ આવતી હશે. પગા, તું ત્યાં જાય ને તો રાજેશને પૂછજે અને તપાસ કરજે કે એ ત્યાં સુખી તો છે ને. કેટલાય વર્ષ થઈ ગયા. પહેલા તો કાગડિયા અને કાગડિયામાં ફોટા આવતા હતા,
પણ હવે એ બધું બંધ છે. તને તો ખબર છે ને ભગા કે દેવાનો ભાર વધતો જાય છે. એને પરદેશ મોકલવા હાટું મેં મારા હંતાએ ખેતરો ગીરવે મૂકી દીધા. એ મને કહેતો હતો કે 2 વર્ષની અંદર હંતાએ ખેતરો છોડાવી દઈશ. આજે 5 વર્ષ થવા આવ્યા છે. એ મળે ને તો એને કહેજે કે તારો આ બાપ લાકડામાં બળવાની અણી ઉપર છે. બાયડીની અંબાણમાંથી એને જો નવરાશ મળે તો આ મા બાપની અંબાણનો વિચારે. વાલજી બાપા તમે તો બહુ ઢીલા. અરે હવ હારાવાના થશે. હું મારા ભેરુબંધને ઓળખું છું. એ એવો નથી, કાંક મુશ્કેલીમાં હશે, બાકી આવું ન થાય. એના સિવાય અમારું બીજું કોણ? અમારો તો આ એક જ સહારો છે. મને લાગે છે કે અમારો એ સહારો પેલામાં વીટળાઈ ગયો છે. ઈ મળે તો એને કહેજે કે ખેતર છોડાવવાની લાયમાં ને લાયમાં ક્યાંક આ દેહ છૂટી ન જાય. વાલજી બાપા તમે આમ ઢીલા ન થાવ, રડો નહીં. રોઈ લેવા દે આજે મને, રોઈ લેવા દે. રડિયા તો રોજ રડે છે, આજે મને રોઈ લેવા દે. ઈ આવશે ને તો મારા ભાગનું એ રોવા માંડશે. એલા ભગલા મારા રોયા, હું તારે ઘેર ગઈ હતી ને તું અહીંયા છો? પણ મેં તમને કીધું તું ને હું અહીંયા આવીશ. બહુ અધીરા તમે તો. એલા કાગળ લખાવા ગઈ હતી. લે લે મારા ગગાને હાથો હાથ દઈ દેજે. આમાં આમાં હુકડી હોત છે, હુકડી બનાવી છે. મારા ગગાને બહુ ભાવે હો. એલા મારીને કહેજે કે અહીંયાની ચિંતા કરે માં. એ ને અહીંયા તો લીલા લહેર છે. ને લે લે આ મારા ગગાને 11 રૂપિયા દઈ દેજે. હા મારી મારી રહેવા દો, આ રૂપિયા ન્યા નો હાલે. હા ભાઈ હા, અહીંયાના માણહો ને અહીંયાના ફદિયા ન્યા નો હાલે, એટલે હાવ નકામા થઈ જાય. પણ તોય ભાઈ લે લે આ લેતો જા, એને દઈ દેજે. ભૂલી ચૂકે ન્યા હાલી જાય. લે પકડ ડબ્બો પકડ. ન્યા હાલી જાય તો ભાઈને કામમાં આવે. ને આ ઉધરાની દવા છે, આ ઉધરાની દવા. ભાઈને બહુ ઉધરા થઈ જાય. બરા પેલા મને થઈ હતી ને તો મેં આ દવા લીધી હતી તો મને સારું થઈ ગયું હતું. ને લે આ આ આ આ આ આ આ આ બધું અહીંયા રાખ, આ પૈસા તારી પાસે રાખ. ભાઈ અહીંયા આવે ને તઈ દઈ દેજે. એ આવશે ને તો એને કામ લાગશે. ભાઈ અહીંયા આવશે તો એ રૂપિયા થોડા દઈ એને મારું કાળજું કાઢીને દઈ દે. પલ્વી શું થયું? મેં સપનું જોયું રાજ. તો એમ આટલું બધું ગભરાવાનું શું હોય? સપનું તો આવે. પણ મને બીક લાગે છે. બીક? શેની બીક લાગે છે? કોની બીક લાગે છે? અરે સપના મોળી બીવા જેવું શું હોય? મારા પેટમાં રહેલા બાળકને કોઈ કહે. પ્લીઝ પલ્લવી, બાળકને કશું જ નથી થવાનું. અને સપના થોડી હકીકત હોય છે.
પણ આ સપનું હકીકત બનશે તો? જો બધા જ સપના હકીકત બનવાના હોય તો પછી મને ઘણીવાર રાજા મહારાજાના જ સપના આવે છે. હું મજાક નથી કરતી. આઈ એમ નોટ જોકિંગ. ઓકે, તો હું શું કરું? તને સપનું આવ્યા માટે હું તો જવાબદાર નથી ને. તું જવાબદાર નથી, પણ રાજ તો સમજતો કેમ નથી મને? શું સમજુ તને? સપનાની વાતને હકીકત ગણીને રડવાનું ચાલુ કરે તો એમાં હું શું કરું? માનું છું કે સપના ઘણીવાર સાચા પડતા હોય છે, પણ એનો અર્થ એ થોડો છે કે આ સપનું પણ સાચું પડે. નહીં રાજ, મને ખરેખર બીક લાગે છે. આ વખતે જો મારા બાળકને કંઈ પણ થયું ને તો હું નહીં જીવું, હું મરી જઈશ. બે વખત તો પલ્લવી, બે વખત જે થયું તે એબોર્શન હતું, સપનું નહીં. અને એ આપણી બંનેની સહમતિથી કરવામાં આવ્યું હતું, આપણી સગવડતા ખાતર. પણ બંને વખત એબોર્શનની પીડા ભોગવી હતી તો મેં ને, પણ જો આ વખતે કંઈ થયું ને તો એ પીડા હું એકલી તો નહીં જ ભોગવું. તું તો એવી વાત કરે છે કે જાણે એના માટે હું જ જવાબદાર ના હો. બંને વખત એબોર્શન એટલા માટે કરાવવામાં આવ્યું હતું કે તું જીન્સ અને ટી શર્ટ પહેરીને ફરવા માંગતી હતી. સંતાન પહેલા લાઈફને પૂરેપૂરી એન્જોય કરવા માંગતી હતી, અને એ પણ તારા કહેવાથી જ કરવામાં આવ્યું હતું. મેં એટલા માટે કહ્યું હતું કે એ સમયે ચાઇલ્ડની જવાબદારી સ્વીકારવા માટે તું તૈયાર નહોતો. તને વિશ્વાસ નહોતો મારી ઉપર, ભરોસો નહોતો મારી ઉપર. તને એમ હતું કે હું ડિવોર્સ લઈને તને છોડીને જતી રહી. તને એવી બીક હતી કે તું ત્યારે સિટીઝન નહીં થઈ શકે. પલ્લવી, સમજવાનો પ્રયત્ન કર. મને શું ફેર પડવાનો હતો? હું તો અહીંયા ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો, અને અહીંની સરકાર મને જેટલો સમય રહેવા દે તેટલો સમય રહેત, કાઢી મૂકત તો ગેર જતો રહેત. માનું છું કે મેં મારી સગવડતા ખાતર અને મારા સ્વાર્થ ખાતર મેં તારી સાથે લગ્ન કર્યા હતા, અને એ પણ સિટીઝનશીપ મેળવવા માટે, અને એ પણ તારા કહેવા પ્રમાણે તને રૂપિયા આપીને. પણ એ રૂપિયા બેંકમાં આજે કોના નામે છે? એકલા મારા નામે કે આપણા બંનેના નામે? તને એમ છે કે ફક્ત રૂપિયા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા હતા? હા, એ સમય તો ખરા જ, એ સમયે માત્ર રૂપિયા માટે જ તે મારી સાથે લગ્ન કર્યા હતા. આપણે બંને પતિ પત્ની હતા, માત્ર નામના, એકબીજાના સ્વાર્થના. એ વાત અલગ છે કે આપણે બે વર્ષ સાથે રહીને એકબીજાને સમજીને એકબીજાની નજીક આવ્યા. આપણે લગ્ન કર્યા હતા 3 વર્ષ પછી છૂટા પડવા માટે, છતાં આપણે બંને ભેગા છીએ કારણ કે આ 3 વર્ષની અંદર આપણે બંને એકબીજામાં ગોઠવાઈ ગયા છીએ. છતાં પણ કંઈક ખૂટતું હોય એવું લાગે છે. મને એક વાત સમજાવીશ? અત્યાર સુધી તો તને નાના બાળકોની ચીડ હતી, નફરત હતી, પણ અત્યારે આ એકાએક તને નાના બાળકની ઈચ્છા ક્યાંથી જાગી, અને એ પણ આટલી તીવ્ર? મારી સાથે કામ કરતી પેલી ઇન્ડિયન છોકરી નીતાને તો ઓળખે છે ને? હા, તે એનું શું છે? તારી જેમ જ ઇન્ડિયાથી ગેરકાયદેસર આવેલ છે, અને એના ભુરિયા સાથે એને કોન્ટ્રાક્ટ મેરેજ પણ કરેલ છે. અત્યારે પ્રેગ્નન્ટ છે, અને પ્રેગ્નન્ટ થયા પછી જ એને ખબર પડી કે એને એડ્સ પણ થયેલ છે. વોટ યુ મીન એન હસબન્ડ? અત્યારે એને છોડીને જતો રહ્યો છે. નીતા મરવાની છે, છતાં પણ એના પેટમાં રહેલા બાળકને. ના પલ્વી, ના, હું મારા પેટમાં ઉછરતા બાળકની હત્યા ક્યારે નહીં કરું. હું એનું એબોર્શન ક્યારે નહીં કરાવું. પણ નીતા, તું વિચાર તો ખરી, તને એડ્સ થયેલ છે, એટલે સ્વાભાવિક છે કે તારા બાળકને પણ થશે જ. શું તું એવું ઈચ્છે છે કે એ પણ આ દુનિયામાં આવીને તારી જેમ જ હેરાન થાય, તારી જેમ જ પીડાય? તું તો એને આ જન્મ આપીને આ દુનિયામાંથી જતી રહીશ, પણ પછી એનું કોણ ઉછેર કરશે? એનો કોણ સાચવશે? એને કોણ એડોપ્ટ કરશે? એને એડ્સ કોઈ ચેપી રોગ થોડો છે કે લોકો મારા સંતાનથી દૂર ભાગશે? માનું છું કે એડ્સ ચેપી રોગ નથી, બટ ટેલ મી, આજે કેટલા લોકો તારી સાથે છે? કોઈ નહીં. તો પછી તારા સંતાન સાથે લોકો રહેશે એવી આશા કેમ છે તને? આપણને ખબર છે કે ઉગ્યા પછી તરત જ આત્મી જવાનું છે, તો પછી એનો ઉપવાસ શા માટે દેવો? ખબર છે કે જન્મતા વૈચનું મૃત્યુ નિશ્ચિત છે, એને જન્મ શા માટે આપવો? મૃત્યુ તો મારું પણ નિશ્ચિત છે, શેના માટે મને મારી નથી નાખતા? શેના માટે મને રેબાવો છો? શેના માટે મને પીડાવા દો છો? શેના માટે મને લોકોની દયા ખાવા દો છો? મારી નાખો મને. નીતા, હું તો જેને જન્મ નથી લીધો ને એના માટેની વાત કરું છું, અને હું કઈ હત્યા કરવાની કે મારવાની વાત નથી કરતી, પણ એબોર્શનની વાત કરું છું. એબોર્શન? હા, એબોર્શન તો માણસે પોતાની અનુકૂળતા માટે,
પોતાના સ્વાર્થ માટે કરેલી એક કરપણ હત્યા જ છે. શું મારું બાળક ખોરાક નથી લેતું? શું મારું બાળક શ્વાસ નથી લેતું? શું મારું બાળક એના નાના નાના હાથ પગ નથી હલાવતું? એને મારા ઉદરમાં તો જન્મ લઈ જ લીધો છે. વાત રહી માત્ર આ દુનિયામાં જન્મ લેવાની, તો એ તો એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જન્મ લેવાની જ વાત છે. પહેલા એ મારા શ્વાસ લેતું હતું, પણ હવે હોસ્પિટલમાં જન્મ લીધા પછી એ આ દુનિયાના શ્વાસ લેશે. પણ હત્યા એ હત્યા છે. આ દુનિયામાં આવ્યા પછીની હત્યા હોય તો એને મર્ડર કહેવાય, અને આ દુનિયામાં આવ્યા પહેલાની હોય તો આપણી સુધરેલી મોડર્ન ભાષામાં એને એબોર્શન કહેવાય, અને એ હું કોઈ સંજોગોમાં નહીં થવા દઉં. એના જન્મ પછી અને મારા મૃત્યુ પછી એનું જે થવાનું હોય તે થાય, પણ મારે જીવતે જીવ એ હું કોઈ સંજોગોમાં નહીં થવા દઉં. મેં જીમીને ખરા હૃદયથી પ્રેમ કર્યો છે, એ ભલે મને છોડીને જતો રહ્યો, પણ મારા પેટમાં ઉછરતું આ બાળક અમારા પ્રેમની નિશાની છે, અને આ પ્રેમની નિશાનીને હું મારે જીવતે જીવ ક્યારેય દૂર નહીં કરું. તે રાત સાથે લગ્ન કર્યા છે, એને પ્રેમ નથી કર્યો, એટલે તું તો વારંવાર એબોર્શન કરાવી શકે, કારણ કે તારામાં હજી સુધી માં બનવા વાળી સ્ત્રીનો જન્મ જ નથી થયો. તું માત્ર શરીરથી સ્ત્રી છે, મનથી નહીં તો કોઈ માં પોતાના બાળકની હત્યાનો વિચાર પણ ના કરી શકે. તું એકવાર રાજને ખરા હૃદયથી પ્રેમ કરી જો, અને પછી કરાવી જો એબોર્શન. તને ખબર પડે કે એબોર્શન કોને કહેવાય. બસ ત્યારથી મારામાં પરિવર્તનની શરૂઆત થઈ. એ દિવસથી મેં તને ખરા દિલથી પ્રેમ કરવાની શરૂઆત કરી, અને એનું પરિણામ આજે મારા ઉદરમાં જન્મ લઈ ચૂક્યું છે, જેને કોઈ પણ સંજોગોમાં મરવા નહીં દઉં, કોઈ પણ સંજોગોમાં મરવા નહીં દઉં. મારે તને સરપ્રાઈઝ આપવી છે. હા, પણ આંખો ખલે તો ને. યા લુક ઈટ, આટલા બધા ટોયસ ને પાનો. યસ, તારા માટે. તું લાવ્યો? યસ. આઈ એમ સો હેપી. Thank you.
પપ્પા એના બનશે ઘોડો, મમ્મી એની ગાશે લોરી, મારી એ આંખનો તારો, તારો એ રાત દુલારો, ઘૂઘરો એનું વાગશે, ની પારણો એનું ઝૂલશે, નાના નાના પગલા ઘરમાં જ્યારે પાડશે, મા કહીને દીકરો અમને રે બોલાવશે, મા કહીને દીકરો અમને રે બોલાવશે. આલેલે બંગલો તો ટનાટન બનાવ્યું છે. એલા કેમ ગયા બધા? ઘરમાં કોઈ છે કે નહીં? કેમ ગયા છે બધા? લાવો તો અંદર થી જોઈએ. નીચે કોઈ આવ્યું લાગે છે, હું જોઈને આવું છું. એલા અહીંયા કોઈ નથી. એલા છે કોઈ ઘરમાં? કેમ ગયા? ગભરાયેલી છે? નીચે કોઈ મેન ઉભો છે, ભગો ભગો કરે છે, લાગે છે કે કોઈ ઇન્ડિયન છે. ભગો? તું અહીંયા રે, હું નીચે થી આવું છું તપાસ કરી. કોનું કામ છે તમારે? આ સોવણી જોઈને ઓળખાણ નથી પડતી? ભારતમાં કાઠિયાવાડ નામનું કન્ટ્રી છે, ત્યાંથી આવું છું. હે, ભૂલી ગયો? એટલે કહું છું, આપણે નાનપણના ભેરુબંધ, ભગો મારું નામ, અને કણકોટના પાદરમાં આપણે આમલી પીપળી રમતા હતા. હે ભગો, ભગો! અરે ભગા, તું તો ઓળખાતોય નથી. આવ બેસ, બેસ. બદલાય તો તું ગયો છે ભાઈ. હું તો પહેલાય સોણું પહેરતો હતો અને અટાણે સોણું પહેરું છું, પણ તું આ ચોયડા ઉપરથી પેન્ટ પર કેદી આવી ગયો. ધ્યાન રાખજે, પેન્ટ ઉપરથી સડી પર નો આવી જતો. પલવી, પલવી અહીંયા આવતો કોણ આવ્યું છે જોતો? પગા, ક્યારે આવ્યો? કેમ છે બધા ત્યાં? મજામાં? બા બાપુજી જીવે છે? જીવે છે મતલબ? મરી નથી ગયા. જીવે છે પણ મરવાના વાકે. પણ તું જરાય ચિંતા કરતો નહીં હો, એ મરી જશે ને તો અમે એની હંધીએ ક્રિયાક્રમ પતાવી દઈશું.
તું તારે જલસા કર. પલ્લવી, આ બગો છે મારો બાળપણનો ભેરુ. હાય, હું આની જેમ ચોયણી જ પહેરતો હતો પહેલા. ચોયણી? વોટ ચોયણી? યુ મીન તું પણ આવું પહેરતો હતો? એ ભાભી, આ સોણી તમે સમજો શું હે? અરે આ કોટન માંથી બને એટલે પરસેવો હંધોય ચૂસી લે. આ નીચેથી ટાઈટ હોય એટલે કે જીવડા જનાવર અંદર ઘૂસે નહીં, અને કમરેથી મોકળું હોય એટલે પોળું. ભગવાન જાણે, બહુ પાછળ તમે હો સંસ્કાર અને ગુણ ની દોડ માં બહુ પાછળ. ડિયર, હું જાઉં છું, તું એમની સાથે વાત કર. I am already late, okay? ભાગો ભાગો ભાગો, તમારે તો ભાગતા જ રહેવાનું છે. I can't understand him. Okay, bye both of you. Bye. એલા રાજ, કહું છું આ ભાભી છે ને? કેમ? આ તો તને તું 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 કરતી હતી ને એટલે કહું છું. બાકી મને લાગતું નથી કે તારે બહુ માન પાણી હોય આ ઘરમાં. અહીંયા તો બધું આવું જ રહેવાનું. હા હા હા, ભૂલી ગયો ભૂલી ગયો, તમે બધા સુધરેલા ખરા ને, બાયડીન બકા ભર્યા કરો. પછી ભલે ને માં મહાળમાં આટા મારતી. શું કહ્યું? કઈ નહીં કઈ નહીં કઈ નહીં, આ હંપેત્રું મોકલ્યું તારી માએ, રડિયાત માએ લે. કાગળ તો બરોબર છે પણ આ ખાલી ઠેલી ભરેલી હતી ને, સુખડી બનાવીને મોકલી હતી પ્રેમથી તારી માએ. કણી વાળું ઘી ઘરમાં નહોતું ને, તો ગામમાંથી માગીને લાવીને બનાવી હતી. માગીને લાવ્યા એટલે? માંગવું ક્યારે પડે, ફદિયા નો હોય તઈ. અને હા, ઓલા વિમાનમાં સેકિંગ વાળા ચોકલેટ ચોકલેટ કેતા ગયા અને ખાતા ગયા, તારા નસીબમાં નહીં હોય તે ક્યાંથી હોય? હે, આપણે કઈ હારું કર્યું હોય તો હોય ને? આ તો બધો કુદરતનો ન્યાય છે રાજુ. ભગા, તું અહીંયા ક્યાંથી અને કોની સાથે? મારા કાકાના દીકરા ભાઈએ મને તેડાવ્યો છે. પોતાના તો યાદ કરતા નથી પણ પારકા બોલાવે છે. પણ એક વાત કહું, આ પારકા ઈ પારકા કા હું થયું? અરે હજી હવારે તો આવ્યો, અડધો કલાક બેઠો, એમાં અડધા લુગડા વાળી મારી ભાભી મને કે બગા ભાઈ જોબ ગોતી લેજો. જોબ? અને તું? હા, હવારનો ગોતું છું પણ મળતી જ નથી ને. ગામમાં કોઈ ડોબું ગોતવાનું કે તો ફટાક દઈને ગોતી દઉં. શેર મારા માટે નવું ને. એક વાત કહું, હજી તો મને એ જ ખબર નથી પડતી કે જોબ એટલે હું. જોબ એટલે નોકરી બગા. નોકરી? એણે મને નોકરી ગોતવાનું કહ્યું, નાલે હું તો કે નોકરી કરવા આવ્યો છું. બગા, અહીંયા તો બધાએ નોકરી કરવી પડે છે. એલા, પણ કહે છે ને કે અહીંયા બધા બહુ રૂપિયા વાળા હોય એટલે કોઈને નોકરી ન કરવી પડે. ડોલરમાં કમાવો ને ડોલરમાં વાપરો તો કશું જ આત્મા ના આવે. ડોલરમાં કમાવો ને રૂપિયામાં વાપરો તો જ રૂપિયા દેખાય. અહીંયા 11 જણા કમાતા હોય ને બગા, તો એકને નથી ખવરાય એકતા. હું વાત કરે છે, અને ન્યા એક કમાતો હોય ને 11 જણાને ખવડાવતો હોય છે, તો હું એમ કહું છું સુખી ક્યાંના ન્યાના ક્યાંના. સુખી ન્યાના જ બગા. તો બેઠો હું છે થાળ ઉભો ને ભર થેલી ને હાલ મારી આરે. ના બગા, એ હવે શક્ય નથી. હું અહીંયા આવ્યો હતો રૂપિયા કમાવા માટે, પણ રૂપિયા સમાજ અને સંબંધો બધું ગુમાવીને બેઠો છું. ત્યાં આવીને લોકોને મોઢું શું દેખાડું? પણ મને એક વાત નથી સમજાતી કે અહીંથી બધા ન્યા આવે છે ને તો ફાંકા બહુ મારે છે. કે મહિને લાખ રૂપિયા કમાઈએ છીએ, મોટર લીધી છે, હાઉસ લીધું છે, બહુ લીધી છે. બહુ ખરીદી જ કહેવાય ને, પૈસા આપો એટલે બહુ મળે. અહીંયા એક ભંડાકીયામાં 4 જણા રહેતા હોય ને ન્યા આવે તો કે મને બહુ ગરમી લાગે છે, અઠવાડિયું રહેવાનું હોય એમાં એસી ન ખાવે. પછી ભલે ને આવ્યો હોય દાંત કઢાવવા. દાંત કઢાવવા? હા, તો ઓલા શામજીભાઈના કાકા લઈ દાંત કઢાવવા ન્યા આવે આપણે ન્યા. તે હું એમ કહું છું કે દાંત અહીં નથી કાઢતા. કાઢે છે ને, અહીંયા દાંત કઢાવો એટલે 2.5 લાખ રૂપિયા જતા રહે. ઓહો, આટલી બધી મોંઘવારી હે? અરે પણ દાંત તો બરાબર, પણ ચશ્માની ફ્રેમ હોય નથી મળતી. શું આવ્યા તઈ ચશ્માની ફ્રેમ ને વાળા બાંધી આવ્યા તા રિપેર કરાવવા માટે, અને જાતી વખતે 2.5 લાખ ચશ્માની ફ્રેમો લેતા ગયા. એલા, ચશ્માની ફ્રેમો એ મોંઘી મળી ને કે શું? હવે ખબર પડી કે ચશ્માની ફ્રેમ લેવી હોય તો ઘર વેચવું પડે. તો હારું ક્યાં, આયા કે ન્યા? બગા, હારું તો ન્યા જ છે, પણ પહેલા ખબર નહોતી, આયા આવ્યા પછી ખબર પડી કે આયના કરતા તો ન્યા હારું છે. પણ ભાઈ, તું મને એ તો કે તું એ કરે શું, નોકરી કે પછી ધંધો? નોકરી.
18 કલાક ઢોરની જેમ ખડે પગે નોકરી કરું છું. 18 કલાક? અરે આપણા દેહમાં 18 કલાક તો પેલા ઢોર હારે કામ નથી લેતા. પગા, આઈના માણા કરતા તો નાના ઢોર હારા. હાથીએથી છૂટ્યા પછી કોઈ માથે પ્રેમથી હાથ તો ફેરવે? અહીંયા તો ઈ કરવા વાળું કોઈ નથી. અરે પણ તું તો બહુ ભણેલો છે ને, હે? એન્જિનિયર થયો તો મોટો સાહેબ હતો સાહેબ. 15,000 પગાર હતો તારો ઈ જમાનામાં. સરકારી સાધન તને લેવા આવતું તું, અહીંયા પણ એવું જ કાંઈક હશે ને? પગા, નોકરી તો અહીંયા હું એવી જ કરું છું. રોજ સવારમાં મને સરકારી ગાડી લેવા આવે છે. જો હું નતો કહેતો તારે સરકાર હારે બહુ લેણું છે, પણ એ તો કે તું અહીંયા કામ શું કરે છે? પગા, રોજ સવારમાં હું કચરો વાળવા વાળી ગાડી ચલાવવા જાઉં છું. ને આંગણું નતો વાળતો, અહીંયા ગામ વાળવા નીકળવું પડે છે. એલા હું વાત કરો છો તું? તમે બધા અહીંયા કરો છો હું? મેં મારા ભાઈને પૂછ્યું, એલા તું શું કરે છે? તો કે હું ડોર એન્જિનિયર છું. અહીંયા આવીને ખબર પડી કે ડોર એન્જિનિયર એટલે હું. દરવાજાને વાહે ઊભા રહીને દરવાજો ખોલવા ખોલવા. ને ગામમાં બધા કે તું સેનિટરી ઇન્સ્પેક્ટર છે. પણ અહીંયા આવીને ખબર પડી એટલે હું. અલે આ કોક દરવાજા ઉઘાડે, કોક ઢોરની માફક મહેનત કરે, કોક ખાડો ઉઘાડે. અલે આ તમે બધા ભણેલા ગણેલા માણસો અહીં કરો છો હું? અને આનાથી અડધી મહેનત તમે ન્યાય કરો ને તો તમારું ઘર તો ઊંચું આવતા આવશે, પણ આપણો આખો ભારત દેશ ઊંચો આવી જાય. આપણે તો ભાઈ અહીંયા જોબ બોબ કરવી નથી ને અહીંયા રોકાવું એ નથી. આપણો તો હે ને આપણો આ વેશ ભલો ને આપણો ઈ દેશ. મા બાપ બિચારા પેટે પાટા બાંધી છોકરાઓને ઉછેરે, મોટા કરે, ભણાવે, ઘર ખોરડા વેચી એના સપના સાકાર કરે, પણ હું કામ? એને એમ કે એ છોકરું મોટું થઈ ગળપણની લાકડી બંધે. આપણા કોણ પૂરા કરશે? અલી રામા ને રામા બચડા દેહ છોડીને ચાલ્યા જાય, લાકડા ભેળા જાય, તો એ ગળપણની લાકડી એમને કામ ન આવે તો ન જ આવે. અલી ગગલાઓ એમની બૈરીઓના ખોળામાં આડોડતા હોય, પણ એ ગગલાઓ ભૂલી જાય છે કે જે માના ખોળે એ હંતા મૂતરતા ઈ માં હોશે હોશે એમના બાળો ત્યાં ધોતી. અને ઈ ગગલાઓ અહીંયા એમની બાયડીઓના લુગડા ધોવે છે. અરે એક વાર મા બાપના પગ ધોવો તો જન્મારો સુધરી જાય. તારે સુખી થવું છે ને તો ઉભો થા, ભર થેલી હાલ મારી હારે. બગા રોકાઈ જા, સાથે લંચ કરીએ. લંચ? ઈ વળી હું બપોરા કરીએ. ઈ બધું તો હારે લઈને જ ફરું છું. 15 દી હાલે ને એટલું હારે લઈને જ આવ્યો છું. આયા નો હો ભરો હો, ગમે ત્યારે પાટું મારે. પણ કહું છું રાજ્યા, આ તું મને જમવાનું નોતરું દે છે તે તારી ઘર વળીને તે પૂછ્યું છે કે નહીં? કાંક મને ખવડાવવામાં તું બે ઘર નો થઈ જાય. મારે તો હું છે કે દેહમાં ઘર ખોરડા બધું છે, તું ઘર વગર નો થઈ જઈશ. તારે કઈ મારું કામ કરજો મને કહેજે. આયા આયા પછી બધું જોયા પછી તમારાથી તો કોઈ આશા છે નહીં, હે? દેહમાંથી 15 દી હાલે એટલું લાવ્યો છું. તારે કઈ ખાવું હોય તો કેજે. જો લસણની ચટણી, મરચા, અથાણા, પાપડ, હંદવી લઈને આવ્યો છો. હા, અને અહીંયા તો 8-10 જણા મને પૂછી ગયા, ભગાભાઈ હું લાવ્યા, ભગાભાઈ હું લાવ્યા. મને તો એવું લાગે છે દેવમાંથી હોલું લઈને ના આવ્યો. એટલે હાલ થઈ હું જાઉં. હા, પણ તારે કઈ જોઈતું કરાવતું હોય ને તો મને કહેજે. તું મારો ભાઈ બંધ, હું તને પહેલા દઈશ. હાલ તો મારે મોડું થાય છે, હું જાઉં છું. હાલ તે હું જાઉં. બાપા સીતારામ. આવજે ભગા. Oh,
કહું છું. હાંભળો, લ્યો આ ડબલું જોડો તો જરા. પણ એના માટે તો વાયર જોઈએ. હવે ઈ રહ્યો ઘરમાં. પણ એના માટે તો નોખો વાયર જોઈએ. હવે નાખી તો જુઓ, કાગનું બેહું ને ડાળનું ભાગું લાગી જાય તો લાગી જાય. તને એમ છે કે તારા છોકરાનો ફોન આવશે એટલે હાસો ફોન થઈ જાય? કાગળ નથી આવતા ને ફોન આવશે. મને મારા ગગા પર પૂરો વિશ્વાસ છે, જો આઠ વડે એનો કાગળ નહીં આવે ને તો હું મારો દેહ છોડી દઈશ. કેમ છે? બહુ ખુશ હોય એવું લાગે છે. ખુશ તો હોવું જ ને, પણ આજની જ વાત નથી, જ્યારથી મેં તને ગુડ ન્યૂઝ આપ્યા છે ને ત્યારથી હું ખૂબ જ ખુશ છું. મારામાં જાણે કોઈ નવી સ્ત્રીએ પ્રવેશ કર્યો હોય ને એવું લાગે છે. હું નથી પણ બદલાઈ ગઈ હોઉં ને એવું લાગ્યા કરે છે. એટલે તો દરેક સ્ત્રી માં બનવાની ઈચ્છા રાખતી હોય છે. મરતા પહેલા દરેક સ્ત્રી માં બનવાની ઈચ્છા રાખતી હોય છે, કારણ કે માં બનવું એ ઈશ્વરે સ્ત્રીને આપેલું વરદાન છે. એટલે તો સ્ત્રી પુરુષ કરતા એક વેત ઊંચી છે. પહેલા હું પ્રેગ્નન્ટ સ્ત્રીને જોતી ને તો મને એમ થતું કે આ લોકોને ફૂલેલા પેટ સાથે ફરવું કેવી રીતે ગમતું હશે, શા માટે આ લોકો આટલી પીડા ભોગવતા હશે. પણ આજે મને ખબર પડી કે આ પીડામાં જેટલો આનંદ છે ને એટલો આનંદ તો દુનિયાની કોઈ વસ્તુમાં નથી. આજે હું જુદો જ અનુભવ કરું છું જેનું વર્ણન પણ નથી કરી શકતી. અને હા રાજ, આજથી છે ને તારે મને દરરોજ ધાર્મિક વાતો સંભળાવવાની, સારી સારી વાતો સંભળાવવાની. કારણ કે મારી એક ફ્રેન્ડ કહેતી હતી કે આપણી બધી જ વાતો બાળક સાંભળતું હોય. શું આ વાત સાચી છે? 100% સાચી વાત છે. પણ તો પછી તમે લોકો કહો છો કે એ સાંભળે તો સાંભળે કેવી રીતે? એ મને ખબર નથી, પણ ભારતીય પુરાણ અને શાસ્ત્રમાં વર્ષો પહેલા લખેલું છે અને એ હવે વાત તમારા અહીંના લોકો સ્વીકારવા પણ લાગ્યા છે. પણ એમના મગજમાં એ નથી આવતું કે કાન વગર સાંભળતા કઈ રીતે છે, પણ સાંભળે છે એ ચોક્કસ વાત છે. એટલે જ તો અમારે ત્યાં સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ને ત્યારથી જ સારો ખોરાક ખાવાની શરૂઆત કરે છે, સારું સારું સાંભળે છે, સારું સારું વાંચે છે અને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બહારના વાતાવરણની સીધી અસર અંદર રહેલા બાળક ઉપર પડે છે અને એ સંસ્કાર રૂપે જન્મ લે છે. ગ્રેટ, શું ફિલોસોફી છે? આ ફિલોસોફી નથી, વાસ્તવિકતા છે. આપણે આપણા બાળકને કેવું બનાવવું છે એ આપણા જ હાથમાં હોય છે. મતલબ કે આપણે એને વેસ્ટર્ન સંસ્કારો વાળું બનાવવું છે કે ઇન્ડિયન સંસ્કારો વાળું. જો ઇન્ડિયન સંસ્કારો વાળું બનાવવું હોય તો આજથી જ સાડી પહેરવાની શરૂઆત કરી દે. સારા સંસ્કાર આચાર વિચાર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું શરૂ કરી દે. જો વેસ્ટર્ન સંસ્કારો વાળું જ બનાવવું હોય તો પછી કશું જ કરવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ ઇન્ડિયા વિશે જાણ્યા પછી તો 100% ઇન્ડિયન સંસ્કારો વાળું બાળક જ જોઈએ. શું આ વાત સાચી છે? 100% સાચી વાત છે. પણ તો પછી તમે લોકો કહો છો કે એ સાંભળે તો સાંભળે કેવી રીતે? એ મને ખબર નથી, પણ ભારતીય પુરાણ અને શાસ્ત્રમાં વર્ષો પહેલા લખેલું છે અને એ હવે વાત તમારા અહીંના લોકો સ્વીકારવા પણ લાગ્યા છે. પણ એમના મગજમાં એ નથી આવતું કે કાન વગર સાંભળતા કઈ રીતે છે, પણ સાંભળે છે એ ચોક્કસ વાત છે. એટલે જ તો અમારે ત્યાં સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ને ત્યારથી જ સારો ખોરાક ખાવાની શરૂઆત કરે છે, સારું સારું સાંભળે છે, સારું સારું વાંચે છે અને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બહારના વાતાવરણની સીધી અસર અંદર રહેલા બાળક ઉપર પડે છે અને એ સંસ્કાર રૂપે જન્મ લે છે. ગ્રેટ, શું ફિલોસોફી છે? આ ફિલોસોફી નથી, વાસ્તવિકતા છે. આપણે આપણા બાળકને કેવું બનાવવું છે એ આપણા જ હાથમાં હોય છે. મતલબ કે આપણે એને વેસ્ટર્ન સંસ્કારો વાળું બનાવવું છે કે ઇન્ડિયન સંસ્કારો વાળું. જો ઇન્ડિયન સંસ્કારો વાળું બનાવવું હોય તો આજથી જ સાડી પહેરવાની શરૂઆત કરી દે. સારા સંસ્કાર આચાર વિચાર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું શરૂ કરી દે. જો વેસ્ટર્ન સંસ્કારો વાળું જ બનાવવું હોય તો પછી કશું જ કરવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ ઇન્ડિયા વિશે જાણ્યા પછી તો 100% ઇન્ડિયન સંસ્કારો વાળું બાળક જ જોઈએ. ઇન્ડિયા ઇઝ ગ્રેટ. મને તો એમ હતું કે ઇન્ડિયા ઘણું જ પાછળ છે, પણ તમારી વાતો સાંભળ્યા પછી લાગે છે કે ઇન્ડિયા ઘણું જ એડવાન્સ છે. અહીંયા જ્યારે તમારે ટીવી નહોતું ને ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને મહાભારતનું લાઈવ ટેલિકાસ્ટ કરી બતાવ્યું હતું. અહીંયા જ્યારે ફોન નહોતા ને ત્યારે ત્યાંના લોકો એકબીજાના મન સાથે વાતો કરતા હતા, એને ટેલિપથી કહે છે. અરે અહીંયા કોઈને વિમાનનું સપનું નહોતું આવ્યું ને ત્યારે રામ અને સીતા પુષ્પક વિમાનમાં બેસીને ફરતા હતા. અહીંયા જ્યારે શરીર વિશે કોઈ જાણતું નહોતું ને ત્યારે ત્યાંના લોકો હાથે શસ્ત્રક્રિયા કરતા હતા. ક્લોન અને ટેસ્ટ્યુબ બેબીની સફળતાથી અહીંના લોકો જે ગર્ભ લે છે ને એ તો હજારો વર્ષો પહેલા ભારતમાં થઈ ચૂક્યું છે. ઋષિઓ માત્ર આંખોથી સ્ત્રીઓને ગર્ભવતી કરતા હતા. અરે તમારા એક્સરે અને સોનોગ્રાફી મશીનો તો હમણાં આવ્યા, પણ ત્યાંના વૈદ્યો નાડી જોઈને કહી દેતા કે પેટમાં રહેલું બાળક પુત્ર છે કે પુત્રી. પણ ત્યાંના માણસો ક્યારેય જાણ્યા પછી પુત્રીનું એબોર્શન નહોતા કરાવતા.
પુત્રીના જન્મને લક્ષ્મીનો જન્મ ગણીને સન્માન આપતા હતા. ત્યારે આજના એઇડ્સ અને કેન્સર જેવા અસાધ્ય રોગોનો ઈલાજ પણ મને લાગે છે ત્યાં સુધી ભારતીય શાસ્ત્ર અને પુરાણોમાં છે જ, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આપણે ભૂલી ગયા છીએ. આપણા માટે તો એક વાત નક્કી છે. શું? કે હું સોનોગ્રાફી ક્યારેય નહીં કરાવું. પુત્ર હશે ને તો મને આનંદ થશે, અને પુત્રી હશે તો એનાથી ચાર ગણો આનંદ થશે. આઈ લવ માય ચાઇલ્ડ. અને એક વાત કહું. શું? તું મોરખનો સરદાર છે. વોટ? હા. કેમ આવું બોલે છે? મને તો એ નથી સમજાતું કે ઇન્ડિયામાં આટલું બધું હોવા છતાં તમે લોકો ઇન્ડિયા છોડીને અહીં શા માટે આવો છો? લાગે છે કે અહીંયા તો ઇન્ડિયાનું બધું રિપીટેશન જ છે. એનીવે, ઇટ્સ યોર પ્રોબ્લેમ. અને હા, આપણે આપણા બાળકને કહે લેવા માટે ઇન્ડિયાથી કોઈને અહીંયા બોલાવીશું, ઓકે? મારી એવી ઈચ્છા છે કે મારા બાળકને કોઈ ઇન્ડિયન જ સાચવે. આપણે એમને ડોલર આપીશું, રૂપિયા આપીશું. અરે, એમને તો ડોલર જ જોઈતા હોય છે ને. હા, પણ રાજ યાદ આવ્યું, એમ પણ કરવાની ક્યાં જરૂર છે? તારા મમ્મી પપ્પા ઇન્ડિયન જ છે ને. આપણે એમને ઇન્ડિયાથી અહીંયા બોલાવી લઈએ તો? કારણ કે એમણે જ તને ઉછેરીને મોટો કર્યો છે, એટલે એમને અનુભવ પણ ઘણો હશે. અને આપણને કોઈ ચિંતા પણ નહીં રહે. એ માં છે મારી, અને માં બનવા માટે અનુભવની જરૂર નથી હોતી, લાગણીની જરૂર હોય છે. કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકે એમ નથી, એટલે એણે માં બનાવી છે. માં એ ભગવાનનું બીજું સ્વરૂપ છે, એનું મૂલ્ય રૂપિયામાં ન હોય. મને લાગે છે કે તારે હવે માં બનવા માટે ઘણું બધું શીખવું પડશે. તેથી પણ વધારે તું હવે માં ના બને તો વધુ સારું છે, કારણ કે તને પ્રેગ્નન્સીની જ ખબર છે, માની ખબર નથી. What do you mean? એટલે તું કહેવા શું માંગે છે? મને કઈ જ ખબર નથી? હું માં બનવાને લાયક નથી અને તું મને માં બનવાની ના પાડે છે? How dare you? તારી આવા શબ્દો બોલવાની હિંમત જ કેમ થઈ? એક વાત સાંભળી લે, અહીંયા તું અને હું બંને સ્વતંત્ર છીએ. તે તારો સ્વાર્થ પૂરો કરવા માટે મારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરવા કે નહીં એ આપણા બંનેનો નિર્ણય હતો, પણ સંતાન પેદા કરું કે નહીં એ માત્ર મારો અને મારો નિર્ણય હશે. અને બીજી વાત, તારે તારા મમ્મી પપ્પાને ઇન્ડિયાથી અહીંયા બોલાવવા પડશે મારા બાળકને કેર લેવા માટે. જો એમ ના કરવું હોય ને તો કાલથી તું અને હું બંને છૂટા. મારે તારી કોઈ જરૂર નથી, ઓકે? તું મને બ્લેકમેલ કરે છે? તારે જે સમજવું હોય તે સમજ, પણ મારા પેટે જન્મેલ બાળક પાછળ જો તારું નામ લાગશે તો તને કેટલો ફાયદો થશે એ વિચારીને નિર્ણય લેજે, ઓકે? રડિયાતમા, ઓ રડિયાતમા! એલા ટપાલીમાં સર, હું છે. આ તમારો કાગળ આવ્યો છે. કાગળ? મારો કાગળ? કોનો કાગળ? આ તમારા દીકરાનો લાગે છે, પરદેશથી આવ્યો છે. પરદેશથી? નક્કી મારા રાજુનો કાગળ. એ કહું છું, સાંભળો છો? આપણા રાજ્યનો કાગળ છે. ઝટ બહાર આવો, ઝટ બહાર આવો. હું નથી કહેતી મારો રાજુ મને કાગળ લખશે. મારી વાત સાચી પડી, મને વિશ્વાસ હતો. લો, હું આવું. એક મિનિટ ઉભી રહે, ક્યાં જાય છે? ગામના ચોરે બેઠેલા ઓલા પંચાયત કરનારા પંચાયતિયાઓને આ કાગળ દેખાડવા કે જુઓ, મારા રાજ્યનો કાગળ આવ્યો છે, અને હારે કોઈ વાત તારું મળે ને તો એને લેતી આવું છું. અને હા, આ માસ્ટર સાહેબને સવા રૂપિયો દઈ દેજો, હું ઝાટ પાછી આવું. એલા એલા, મારા રાજુનો કાગળ આવ્યો છે. જો જો, હું તને નથી કહેતી મારા ઘગાનો કાગળ આવ્યો છે. હા, એ એ એલા એલા, જો જો, આ હાંભળ તો જા, જો આ કાગળ આવ્યો છે. હા, એ જો 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 જો, મારા માર ખગાન કાગળ આવ્યો છે. હા, માર ખગાન કાગળ આવ્યો છે. અલે, જો 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 ને, જો એ જેઠા બાપા, આ જો કાગળ આવ્યો છે. હા હા, જો કાગળ આવ્યો છે. જો જો, માર ખગાન કાગળ આવ્યો છે. આખા ગામની મતી ફરી ગઈ, આખા ગામની મતી ફરી ગઈ. હા, માર ખગાનો કાગળ આવ્યો છે. લે, મારા ભીત્યા, લે, કહેતો તો ને કે મારા રાજ્યનો કાગળ લઈ આવે. લે લે, જો મારો રાજ્યનો કાગળ આવ્યો. આજે કઈ સુરત પશ્ચિમ આવ્યો કે શું? લે તો જા, મારા મને એમ નતો કાગળ આવ્યો. અરે, ડોહી ખોટું બોલે છે. લે ભાઈ, આ બીજા કાગળ. દર અઠવાડિયે રડિયાતને આ જ રીતે આપતો રહેજે, ભૂલાય નહીં, નહીતર. બાપા, મને એ જ વાતનું દુઃખ છે. રડિયાતમાં આમ કાગળની રાહ જોતી ને જોતી રહેશે ને તો ક્યાંક પાગલ જેવી ન થઈ જાય. બૈલા, આજે તું મને મારા દીકરા જેવો લાગે છે. હો બાપા, હવે તમે કોઈ બીજા જોડે કાગળ ન લખાવતા, દર અઠવાડિયે હું જ લખીને લેતો આવીશ.
અલે આપણે આટલા બધા ટેન્શનમાં આવવાની શી જરૂર છે? બોલાવી લે વાલજી બાપાને, એ જુએ એની દુનિયા. તને લાગે છે સીધા સાદા માણસને એની વાકી ચૂકી દુનિયા દેખાડવા જેવી? તને ખબર છે હું એને અહીંયા કેમ નહોતો બોલાવતો? મને ખબર છે જેટલા ન્યાય સુખી છે ને એટલા તો અહીંયા આવીને નહીં થઈ શકે. એ તો અહીંયા આવશે ને પછી ખબર પડશે. અને એને થાય તો ખરું કે એનો દીકરો એને યાદ તો કરે છે? હે, એ તારું મોઢું જોઈ લે હે ને તો એનો જન્મારો સુધરી જાય. પણ હું મારા મા બાપને મારા જ ઘરમાં વર્ક વિઝા ઉપર કઈ રીતે બોલાવી શકું? એવું એમાં આપણને કઈ ખબર ન પડે. મારા જ ઘરમાં મારા જ મા બાપને મારા નોકર તરીકે અમારા છોકરા સાચવવા વાળા પગારદાર તરીકે બોલાવવાના? તો ન્યાય ક્યાં શેઠાયું કરે છે? ન્યાય ડહેડા જ કરે છે ને. હે, ન્યાય ગામમાં નોકરની જેમ જ રહે છે ને. એના કરતા અહીંયા હું ખોટું? ગામમાં નોકર તરીકે દાડી ઉકરવી એના કરતા ઘરના ઘરમાં નોકર તરીકે રહેવામાં વાંધો હું? મૂર્ખિતા માણસ તો ખરા, અને ડહેડા તો એના નસીબમાં લખાયા જ છે. તારા મેણા મને વાગે છે. મેણાનો મારો મરતો હોય ને તો થાવ ઉભો ભર થેલીને હાલ માર પાટું અમેરિકાને. અને અહીંયા રહીને જેટલા ફદિયા કમાઈને તું સુખી થવાનો છે ને એના કરતા ન્યા તને હજાર ગણું સુખ મળશે. તને સુખ મળશે અને માને એનો દીકરો મળશે. ના ભગા ના, હવે ઇન્ડિયા જવું શક્ય નથી. અહીંયા તું મેણા મારે છે, ત્યાં આખું ગામ મેણા મારશે. તો પછી બોલાવી લે તારા મા બાપને અહીંયા. ત્યાં તારા મા બાપ તારું મોં જોયા વગર દુખી થાય છે, અને અહીંયા અહીંયા તારું મોં જોઈને દુખી થશે. દુખી તો બિચારાને બંને જગ્યાએ થવાનું જ છે. તો મોઢું જોયા વગર દુખી થવું એના કરતા મોઢું જોઈને દુખી થવું ફાયદાકારક છે. શું વિચારે છે રાજ? ઉપાડ પેન અને લગ કાગળ, બોલાવી લે તારા મા બાપને અહીંયા. તારે જો અમેરિકામાં રહેવું હોય અને રૂપિયા કમાવા હોય તો એમને અહીંયા બોલાવા જ પડશે. બોલાવા જ પડશે રાજ, બોલાવા જ પડશે. લગ કાગળ અને બોલાવી લે એમને અહીંયા. બનાવી લે તારી જિંદગી. શું વિચારે છે હજી? વોટ હેપન? કઈ થયું છે તને? ના, કશું નથી થયું. મૂળ જોતા એવું લાગે છે કે ઇન્ડિયા પત્ર લખ્યો છે. વેલ, જાણી શકું છું કે શું લખ્યું છે? પલવી, મેં ડિસાઈડ કર્યું છે કે મમ્મી પપ્પાને હું અહીંયા જ બોલાવી લઉં. વોટ? રિયલી? સાચું કહે છે તું? આઈ એમ સો હેપી રાજ, આજે ખૂબ જ ખુશ છું. આજે મને ખબર પડી કે તું મને કેટલો પ્રેમ કરે છે. પણ તમારી આ એક વાત મને નથી ગમતી, આ તમારા ખોટા લાગણી વેડા, આ રડવાનું અને આ ખોટા લાગણી વેડા નથી. ઓકે, સાચા લાગણી વેડા છે બસ. પણ એમાં રડવાનું શેનું? આ મને તારા માટે લાગણી નથી, તારા માટે પ્રેમ નથી. છે, પણ એનો અર્થ એ નથી કે મારે તારા માટે એમ રડ્યા કરવાનું. ડિયર, આ તો અમેરિકા છે. મહેનત કરો અને મજા કરો. ફાવે તો રોને તો છૂટા ફરો. આમાં રોવા ધોવાની વાત જ નથી આવતી. હા રાજ, પણ મને તારો આ નિર્ણય ગમ્યો. આપણે તારા મમ્મી પપ્પાને સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું. ટ્રીટમેન્ટ? હા, મતલબ કે સારી રીતે રાખીશું. હું તો સારી રીતે જ રાખીશ. ઓ, ધેટ મીન્સ કે હું રાખીશ કે નહીં એવી શંકા છે. પણ રાજ, એ તો સમય જ બતાવશે. ઓકે, મેં મારા બાળક માટે કેટલાક નામ વિચાર્યા છે. જો તું હેલ્પ કરે તો આપણે ડિસાઈડ કરી લઈએ. મારું બાળક એટલે? ઓ માય ગોડ, આ દરેક વાતમાં તું મારું તારું શું કરવા કરે છે? અહીંયા બાળક તારું હોય કે મારું શું ફેર પડે છે? એ મોટો થશે ને એટલે નહીં રહે તારું કે નહીં રહે મારું, એ એની રીતે એનો રસ્તો સેટ કરી લેશે. અને આપણે આપણે આપણી રીતે સેટ થવાનું રહેશે. ઓકે, જો સાથે હોઈશું તો. હું જાઉં છું. Good night.
વાલજી બાપા, ઓ વાલજી બાપા, આલો તમારો કાગળ આવે છે. હવે તું મારા જ કાગળ મને પાછા આપે છે? એવું નથી, આજુઆ સિક્કો હાથ ચૂકલો કાગળ છે. શું વાત કરે છે, હાથ ચૂકલો કાગળ? તું મારી મશ્કરી તો નથી કરતો ને? અરે ના બાપા ના, હાથ ચૂકલો કાગળ તમારા દીકરાનો છે. ગામમાં પેડા વેચો તમારું તેડું આવી લાગે છે. I want this purse. No, this is my purse. But I want this purse. Let me go. Yeah, I won't let you go. Oh, hey, Indian lady, give me this. Please. Give me this purse. Help. Hey, 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 hey. એના ગર્ભાશયનો અમુક ભાગ કાઢી લેવો પડશે, એનું ઇમરજન્સી ઓપરેશન કરવું પડશે. અને બીજી એક ખાસ વાત, આ ઓપરેશન પછી રાજ, પલ્લવી કોઈ દિવસ પ્રેગ્નન્ટ નહીં થઈ શકે. વોટ? હા, પલ્લવીને બચાવી તો રાજ આ ઓપરેશન કરવું જ પડશે. ઓકે, કરી નાખો ઓપરેશન. લખી આપી છે, હમણાં 6 મહિના સુધી દરરોજ આપવાની છે, ભૂલાય નહીં. અને બીજી એક ખાસ વાત, ભવિષ્યમાં પલ્લવી કોઈ દિવસ પ્રેગ્નન્ટ ના થવી જોઈએ, હમણાં 2 વર્ષ તો નહીં જ. અને ખાસ મહત્વની વાત, પલ્લવીને આ વાતની જાણ ન થવી જોઈએ. જો આમ થશે તો એ માનસિક આઘાત લાગવાની પૂરેપૂરી શક્યતા છે. માનસિક આઘાતને કારણે મેન્ટલ સ્ટ્રોક લાગે તો કંઈ પણ થઈ શકે છે, એ કોમામાં ચાલી જાય અથવા પાગલ પણ થઈ જાય. ઓકે, કહું છું લ્યો આ પરસાદ લ્યો અને હવે ઝટ કરો, મોડું થાય છે. કહું છું, હજી મારી વાત માની જા, મારું મન પરદેશ જવાની ના પાડે છે.
હવે આપણો દીકરો છે, પારકો થોડો છે? મલક તો પારકો છે ને, મલક બદલાતા માણા હોત બદલાઈ જાય છે. ઈ આપણું લોહી છે, ઈ થોડો બદલાવવાનો. બદલાયો ન હોત તો ટિકિટ ના ફદિયા ન મોકલત. ફદિયા ને હું કરવા છે? આપણું ખોડું છે ને, ઈને વેચી રાખીને આપણે ટિકિટ લઈ લેશું. હા, હવે તો ઈ જ બાકી છે. હા, વાત ની એક વાત, આપણે જવાનું છે એટલે જવાનું છે. હા, મને કેમ દવાખાને લઈ ગયા હતા? પર્સ લેવા આવ્યો તો ને તું બેભાન થઈ ગઈ હતી ને, તને વાગ્યો હતો એટલે હું દવાખાને લઈ ગયો હતો. પણ ચિંતા કરવા જેવું નથી, બધું નોર્મલ છે. ડૉક્ટરે આ થોડી ગોળીઓ આપી છે વિટામિનની, આ તારે દરરોજ લેતી રહેવાની, બે દિવસમાં તો બધું સારું થઈ જશે. ઓકે, હાલો હું વિચારો છો. હજી એક કહું છું, મારી વાત માની જા. આ પરદેશ જવાનું મારું મન નથી માનતું, અને આ દિલ્હી છોડવાનું એ મારું મન નથી માનતું. લો હાલો, હવે મારા ગગન તેડું આવીશ. હાલો શાક લેવા ગયા? આતા આ પલ્લવી છે, મારી વાઈફ અને તમારી વહુ. આતા? આતા મીન્સ? આતા એટલે અમારા કાઠિયાવાડીમાં બાપાને આતા કહે છે. ઓ, આતા, વેરી ફની. અહીંયા વહુ સસરાને રામ રામ કરવાનો રિવાજ લાગે છે, નહીં? આતા અહીંયા પગે લાગવાનું નથી હોતું ને એટલે. કઈ વાંધો નહીં દીકરા, મને કઈ નવાઈ જેવું નથી લાગતું. તારી માને જરૂર લાગશે, મને તો પહેલેથી જ ખબર હતી. પલ્લવી, મમ્મી પપ્પાને પેકિંગની ખબર નહોતી એટલે એમનો બધો સામાન થેલામાં લઈને આવ્યા. થેલામાં? હા, એરપોર્ટ વાળાઓને એમની અંદર શંકા કરી એટલે એમને લેબમાં મોકલી આપ્યો. લેબમાં? પણ શા માટે? એમને થેલામાં જીવજંતુ હોવાની શંકા કરી. જીવજંતુ? યુ મીન જર્મ્સ? યસ. ઓ માય ગોડ, તો જ્યાં સુધી લેબનો રિપોર્ટ ના આવે ને ત્યાં સુધી એમને આપણા ઘરમાં તો ન જ રાખી શકાય. પલ્લવી, તું આ શું બોલે છે? સાચું જ બોલું છું રાજ, મને તો એમ હતું કે તારા મા બાપ કલ્ચર્ડ હશે, ભણેલા ગણેલા હશે, પણ આ લોકો તો. પલ્લવી, મા બાપની ક્વોલિટી ક્યારે નથી જોવાતી હોતી. પણ તું તો જાણે છે ને કે અહીંયા બધાની બધી જ ક્વોલિટી જોવામાં આવે છે. જો તારા મા બાપ અહીં આવીને પણ આવા નવા રહેશે ને તો મારા બાળકને સંભાળવાની વાત તો એક બાજુ પર રહી, પણ હું એમને હાથ પણ નહીં લગાડવા દઉં. જે કામ માટે એમને બોલાવવામાં આવ્યા હતા
એક કામ માટે એક કામમાં આવે એમ જ નથી, તો પછી એમ નહીં રાખીને આપણે ખર્ચો શા માટે ઉપાડવો જોઈએ? તારી વાત પરથી તો એમ લાગતું હતું કે ઇન્ડિયા ઇઝ ગ્રેટ, પણ આ લોકોને જોયા પછી લાગે છે કે ઇન્ડિયા ઇઝ વેલ. રાજ, હવે મેં ડિસાઈડ કર્યું છે કે હું મારા બાળકને વેસ્ટર્ન કલ્ચરમાં જ ઉછેરીશ. એનીવે આઈ એમ ગેટિંગ લેટ, હું જાઉં છું. હા, અને એક વાત યાદ રાખજે, તારા મા બાપને ઉપર સ્ટોરરૂમ અથવા ગેરેજમાં રાખજે, પણ આપણા હાઉસમાં તો નહીં જોખે. પલ્લવી, પલ્લવી! કા બેટા, કઈ થયું? કઈ અમારે કારણે? ના બા, એવું નથી, અમે ધંધાની વાત કરતા હતા. ઠીક. બહુ કહેતી હતી કે બેંકમાં થોડા રૂપિયા પડ્યા છે ને, તો તમને આપી દઈએ, તમારે વાપરવા જોઈશે ને. જો હું નહોતી કહેતી, આપણી બહુ હારી હશે, આપણી બહુ હારી છે ને, બધાને આવી હારી બહુ મળે હો. આટા, હાલો હું તમને હમણાં તમારી ટેમ્પરરી રહેવાની જગ્યા બતાવી દઉં. કા દીકરા, અમારે અહીંયા નથી રહેવાનું? ના ના, એવું નથી, તમને ને આ ગોટ છે, હારું ગોટ છે, ને આ ઘર જેવું જ લાગશે. હાલો. બા, તમારે હમણાં થોડો ટાઈમ અહીંયા જ રહેવું પડશે. એમાં શું છે કે તમે ઇન્ડિયાથી આવ્યા છો ને, એટલે ત્યાંનું વાતાવરણ તમને અનુકૂળ આવી ગયું હોય, અને અહીંનું વાતાવરણ અનુકૂળ ન આવે, એટલે શું છે કે અહીંયા થોડું ઇન્ડિયા જેવું છે ને, એટલે તમે અહીં થોડું રહો ને, એટલે અહીંનું તમને વાતાવરણ અનુકૂળ આવી જાય, અને વાતાવરણ અનુકૂળ આવી જાય ને, પછી તમે ઘરમાં આવતા રહેજો. મારે શું છે, જોબ પર જવાનું છે બા. ભલે બેટા. લેતી જા, ઘરના ખોડા વેચીને અહીંયા ભંડકિયામાં રહેવા આવ્યા છે આપણે. હે, તો બધું અહીંયા આવું જ હોય, ભાઈ થોડો ખોટું કહેતો હશે. હવે તારા ભાઈએ તો સા પાણીનો ભાવ નથી પૂછ્યો. સા પાણીની વાત જવા દે, પેશાબ પાણી કરવા જવાનું હોય તો ક્યાં જવાનું? હા હા, તમે તો હાવ આવા ને આવા રહ્યા. આ તો પારકો મલક ને પારકા મલકમાં થોડી અગવડતા તો ભોગવી પડે ને. આપણે એમ માનશું કે 11 રહેતા. ખાવામાં 11, પણ નાવા ધોવામાં? કુવામાં પાણી ખૂટી ગયા તને એમ માનશું? લ્યો. અરે ગેલી, અહીંયા આવ્યા પછી તારે જો એમ જ માનવું હતું, તો એના કરતા ત્યાં રહીને એમ માનવું હતું કે આપણે વાંજિયા છે અને આપણને કોઈ છોકરો એ નથી, તો અહીંયા કરતા આપણે ત્યાં વધારે સુખી હોત. એમને ઘરમાં કીધું પણ એમને કઈ ફાવ્યું નહીં, એટલે મારે મોડું થાય છે, હું નીકળું છું. વાહ ગગા વાહ, ઈ લોકો નથ ફાવતું કે તારી ઘરવાળી નથ ફાવતું? તારી ઘરવાળી નું બરાબર ઓળખું છું. વાહ પરદેશ વાહ. એલા, ઘરમાં કોઈ છે કે નહીં? ક્યાં ગયા બધા? એલા, અથો પગલાનો હાથ હોય એમ લાગે છે. ભગો અટાણે અહીં ક્યાંથી? મને તો ભગો આવ્યો ને તો ભગવાન આવ્યા એમ જ સમજજે. ના ના, હાચું કહું છું, પગલાનો જ હાથ છે. એ સીતારામ બાપા! અરે બગા, તું આજ મારા બાપનો મરતો હોય ને એવું લાગે છે. નરવા છો ને મારી? બગા, ત્યાં હતા ત્યાં લગી નરવા હતા, અહીંયા આવ્યા પછી નવરા થઈ ગયા છે ભાઈ. પણ મને એક વાત ન સમજાતી કે તમે લોકો ભંડાકિયામાં કેમ રહો છો? ઘરમાં પગ મૂક્યો હોય તો ને. ના ના, એમાં એવું ના, થોડા દાડા અહીંયા રહેવું પડે. પરભાર ઘરમાં જઈએ તો માંદા ન પડી જવાય, એટલે થોડા દાડા અહીંયા રહેવું પડે. પણ ભાઈ તો એમ કહેતો તો કે તમને લોકો નથી ફાવતું. ઓહો, સમજો સમજો સમજો, આમાં કઈ શોકવટ કરવાની ના હોય, આ તો સમજવાની વાત છે. લ્યો આ લ્યો, તમારા માટે હું. ના ના, અમે તો બહુ ખાધું ને બહુ. એ માવણી, હું કેમ ખોટું બોલે તું?
તારે કરતા પહેલા હું અહીંયા આવ્યો છું, અંદરે તાગ મેળવી લીધો છે. તમે લોકો અત્યારે જે ભોગવી રહ્યા છો ને, એ અંદુઈ મેં ભોગવ્યું છે. લો જટ કરો, હવે હું ભૂખ્યો છું. પગા, આજે હું મારા ઘરમાં બેઠો હું ને એમ લાગે છે. એક વાત કહું, હવે અમારે જટ પાછા જવું છે. તું ક્યારે જવાનો પગા? ત્યાં જઈને કરશું છું. ઘરકોડા તો ઘીરે મૂક્યા છે. કામના પાદરે ચૂપડું બાંધીને રહી છું, પણ હવે અહીંયા નથી રહેવું. ઘરકોડા તમારા ગીરવે મુકાયા છે, પણ મારા હાજી નથી મુકાયા. અને તમે લોકો તો મારા માવતર જેવા જ છો ને. અરે ભગા, તું અમને આ પારકા પરદે માં મળ્યો ને, તમને તો જાણે ભગવાન મળી ગયા ભાઈ. રાજ, ત્યાં શું કર્યું? તારા માવતરને નોકર તરીકે ઘરમાં લાગો? આ તો પાપ કહેવાય. વિચારે છે શું? એમને જાણ થશે ત્યારે કેવો આઘાત લાગશે. સવારે પલ્લવીની બધી હકીકત જણાવી દે એમને. એવી વાત નથી, હું આજે અહીંયા તમને પેટ છૂટી વાત કરવા આવ્યો છું. તમને ક્યાંક નો લાગે કે મેં તમને અહીંયા બોલાવીને? દીકરા, એ તો ભાગ્યમાં મંડાયું, એ ભોગવવું જ રહ્યું ને. ના બા, એવું નથી. તમને જઈ અહીંયા બોલાવ્યા ને તે પલ્લવી બે જીવ હોતી હતી. મેં તમને અહીંયા મારા છોકરા રમાડવા તેડાવ્યા હતા, પણ હું કઈ થયું બા? એક દિવસ હું ઓફિસેથી ઘેર આવ્યો ને પલ્લવીને અહીંયા નીચે પડેલી જોઈ. વહુને ગોળીઓ રોજ આલજે, ગોળીઓ આલવાનું ભૂલતો નહીં. હવે તો વહુનો ખોળો ન ભરાય ને એમાં જ એની ભલાઈ છે. ખોળો ન ભરાય એમાં જ એની ભલાઈ છે, ગોળીઓ રોજ આપજે. શેની ગોળીઓ? હવે મને ખ્યાલ આવ્યો કે રાજ મને કોઈ પણ જાતના રોગ વગર ગોળીઓ કેમ આપતો હતો. ખોળો ન ભરાય એટલે શું હશે? એનો અર્થ તો જાણવો જ પડશે. હલો, પલ્લવી હિયર, સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ, પણ મારે એક ઇન્ડિયન શબ્દનો અર્થ જાણવો છે. ખોળો ન ભરાય એનો શું અર્થ થાય? વોટ? ઓ માય ગોડ! એટલે આ લોકો મને, ઓ ગોડ, મેં ડિસાઈડ કર્યું છે કે કાલથી મારા મમ્મી પપ્પા સ્ટોર રૂમમાં નહીં રહે, ગેસ્ટ રૂમમાં રહેશે. અને બીજું શું ડિસાઈડ કર્યું છે? બીજું કશું ડિસાઈડ નથી કર્યું. તે ટેબ્લેટ નથી લીધી ને? તને કેટલી વખત કીધું છે કે તારે ટેબ્લેટ રેગ્યુલર લઈ લેવાની? રાજ, હું તને એક વાત પૂછી શકું છું? આ ટેબ્લેટ તો દરરોજ શેના માટે આપે છે મને? શું થયું છે મને? કઈ તકલીફ છે મને કે તું આ દરરોજ ટેબ્લેટ મને આપે છે?
પલ્લવી, આ વિટામિન ની ગોળી છે ને આપણા બાળક ને આ વિટામિન ની ગોળી થી આ વિટામિન ની ગોળીઓ થી તું આપણા બાળક ને એબોર્શન કરી નાખવા માંગે છે ને? તું છળકપટ કરી રહ્યો છે મારી સાથે, વિશ્વાસઘાત કરી રહ્યો છે તું મારી સાથે. આ ગોળીઓ આપી આપીને તું મારા બાળક ને મારી નાખવા માંગે છે. આજે મને તારી આખી વાત નો ખ્યાલ આવી ગયો છે, પણ જો મારા પેટ માં રહેલા બાળક ને કઈ પણ થયું ને તો તું ક્યારેય માફ નહીં કરું. પલ્લવી, હોશ માં આવ. તું શું બકે છે? નું ભાન છે તને? તારા પેટ માં રહેલું બાળક એ મારું સંતાન નથી, એમાં મારું લોહી નથી વહેતું. હું શા માટે એની હત્યા કરું? શા માટે એનું અબોર્શન કરાવું? તો પછી શા માટે ખોટું બોલી બોલી ને આ ટેબ્લેટો મને ખવડાવી છે? કોણે લખી આપી છે આ ટેબ્લેટ તને? કયા ડોક્ટરે? છે તારી પાસે આનો જવાબ? પણ મારી પાસે છે. મને ખબર છે આ વાત તને કોણે કહી છે અને કોણે કીધું છે તને આ ટેબ્લેટ આપવાનું. કોણે કહી છે? કોણે કહ્યું છે તને? છે તારી પાસે જવાબ આનો? તારી બાએ, મારા સાસુએ. સાસુએ આવતાની સાથે સાસુ પણ દેખાડવાનું શરૂ કરી દીધું છે. શું કહ્યું તો એમણે? કે આ ટેબ્લેટ દરરોજ આપજે અને વહુનો ખોળો ન ભરાય એમાં જ ભલાઈ છે, એવું જ કહ્યું હતું ને એમણે? આ વાત મેં મારી કાનો કાન સાંભળી છે. પલ્લવી, કાનો કાન સાંભળેલી વાત એ ક્યારેક ખોટી પડતી હોય છે. હા, પણ મેં મારી આંખોથી જોયું પણ છે. પલ્લવી, પલ્લવી, તને કેમ કરીને સમજાવું? પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કર. તું માને છે હું કશું જ નથી, એ માં છે મારી. માં પોતાના છોકરાની લીલીવાડી જુએ કે સુકીવાડી? ના, મને તમારા લોકો પર વિશ્વાસ નથી. તમે લોકો અંધશ્રદ્ધા, દોરા ધાગામાં માનવાવાળા માણસો છો. આજ સુધી સાંભળ્યું હતું પણ આજ જોઈ પણ લીધું છે, નહીંતર તમે લોકો આવી ચર્ચા શા માટે કરો? આ મારી વોર્નિંગ છે. જો મારા બાળકને કંઈ પણ થયું છે ને તો હું તારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશ. એ તારે જે કરવું હોય તે કરજે, પણ એ પહેલા તું આજે ટેબ્લેટ લઈ લેજે. હું એ ગોળી ક્યારેય નહીં લઉં. મને ખબર છે એ ગોળી આપીને તું મારા છોકરાને મારી નાખવા માંગે છે. સ્ટોપ ઇટ, આઈ સે સ્ટોપ ઇટ નાઉ. બહુ થયું, હવે મજા આવી ગઈ છે. તારે સાંભળવું છે ને તો સાંભળ. નારાજ ના, પલ્લવીને આ વાતની જાણ તો ન જ થવી જોઈએ. પલ્લવીને જ્યારે જાણ થશે કે તે માં બની શકે તેમ નથી, ત્યારે કંઈ પણ થઈ શકે છે. શક્ય છે તે પાગલ થઈ જાય અથવા તો મૃત્યુ પણ પામે. માટે ધ્યાન રાખજે, પલ્લવીને ક્યારેય જાણ કરીશ નહીં, ક્યારેય જાણ કરીશ નહીં. નો, તારે જણાવવાની જરૂર નથી, મને ખબર પડી ગઈ છે. થેન્ક્સ તારા મમ્મી પપ્પાનો કે તેઓ અહીં આવ્યા અને મને સાચી વાતની ખબર પડી, નહીંતર શું થાત એની હું કલ્પના પણ નથી કરી શકતી. પણ ગેસ્ટ ને લાવવાની તો વાત છે ને? હા,
પણ ગેસ્ટ પણ બંનેના કોમન હોવા જોઈએ. તે આપણા કોમન ગેસ્ટ જ છે. તારા કહેવા પ્રમાણે હું એને આપણા છોકરાની સંભાળ લેવા માટે અહીંયા લાવ્યો હતો અને જ્યાં સુધી એમના વિઝા પૂરા નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ રહેશે. કહું છું, મને તો દાળમાં કઈ કાળું લાગે છે. મને તો આખી આખી દાળ જ કાળી લાગે છે. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે મેં આ લોકોને અહીંયા બોલાવ્યા. હવે તો આ લોકોનો કોઈક રસ્તો કરવો જ પડશે, નહીતર આ લોકો મને અને મારા સંતાનને મારી નખાવશે. ના ના, એ પહેલા તો મારે આ લોકોનો કોઈક રસ્તો કરવો જ પડશે. બા, મેં હમણાં ફોન કર્યો તો તમારા જે કપડાં ને સામાન આવવાનો છે ને એને થોડી વાર લાગશે. કઈ વાંધો નહીં દીકરા, અમારે ક્યાં ગામત્રે જવાનું છે કે અમારે લુગડા બદલવા પડે. ના પણ બાપા, આ લુગડા થોડા મેલા થઈ ગયા છે. ગામડું હોય તો ચાલે, અહીંયા તો. બટા, તારી વાત સાચી, અમને ગમતું નથી, પણ કરવું હું. તમે મારી વાત માનો. તમારા લુગડા જે છે ને એને વોશિંગ મશીન માં નાખી દો, અડધો કલાક લાગશે. બા બા, મારે જોબ પર જવાનું મોડું થાય છે, મારે થોડું કામ છે. હું જાઉં છું, તમે આ કપડા બદલી લેજો અને જૂના કપડા વોશિંગ મશીન માં નાખી દેજો. તમે કહો છો આ ગગા આપણને ખરા વેગ કઢાવે છે, પણ આને ધોહુ ક્યાં? ક્યાંક મશીન માં નાખવાનું કીધું તું. હા હા, ઈ બધું આપણને ન ફાવે. કહો છો અહીંયા ક્યાંક ધોઈ કાઢ. આ હાલો હાલો, અહીંયા ક્યાંક ધોઈ નાખીએ. હા પણ વહુ ક્યાં ગયા છે? ગયા છે ક્યાંક લોટ દળાવવા. કહો છો ઈ આવે પેલા, હાલો ને. અહીંયા લોટ દળાવવાનો ના હોય, અહીંયા બિસ્કુટ દળાવવાના હોય. હા હા, ઈ જ બધું આવે. હાલો હાલો હાલો. ઓ માય ગોડ, આ લોકો શું કરી રહ્યા છે? ઉભા થાઓ તમે લોકો અહીંયાથી. હાઉ ડેર યુ! તમારી હિંમત કેવી રીતે થઈ મારા કપડા પહેરવાની? અને અને આ શું? આ બધું અહીંયા વોશ કરવાનું છે? તાત્કાલિક આ બધું બંધ કરો અને મારા કપડા કાઢો. કોને પૂછે પહેરે છે? ઈ તો રાજુએ. વોટ રાજુએ? રાજુએ કઈ મારો બોસ નથી, સમજ્યા? આ બધું તાત્કાલિક અહીંયા બંધ કરો અને મારા કપડા કાઢો. માઇન્ડ વેલ, આઈડિયા નથી, ઓકે? ઓ બેટા, અમારી પાસે બીજા કોઈ કપડાય નથી. તો હું શું કરું? ટુ પીસ પહેરીને ફરો? તમારે જે પહેરવું એ પહેરો, પણ આ બધું અહીંયા બંધ કરો, ઓકે? અને આ મારા કપડા છે ને એ તાત્કાલિક કાળીન કબાટમાં મૂકી દેજો, ઓકે? આપણે આ તો પહેરવાનું લુગડું ના હોય ને તો હા અમે થી આલે, ને અહીંયા તો અની કરતા તો આપણા મેલા ગેલા હતા ને, ઈ આપણા લુગડા હતા. કોઈ કઢાવે તો નહીં? આજે તો કપડા કઢાવે છે, કાલ ઉઠીને ઘરમાંથી નહીં કઢાવે એની હું ખાતરી. ના ના, એવું ખોટું બોલો માં. આવું નહીં કરવાનું. હા, અહીંયા તમને કે મને કોણ ઓળખે છે? અને જોવા વાળું પણ કોણ? એટલે આવું બધું તો અહીંયા હાલ્યા કરે, પછી હેની શરમ? વાહ ભાઈ વાહ, ચાલે લે કાલ ઉઠીને અમને લોકોને ઘરમાંથી બહાર કાઢી મૂકશે તો ક્યાં જાઉં? ભાઈ નું તો ઘરમાં હાલતું નથી. તો આ ભગવો છે ને, હે? તમે તમારે આવતા રહેજો આપણી મેળીએ. જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. લ્યો હાલો, હવે તમારે મારી હારે આવવાનું છે. ક્યાં? કાણે. હું લેવા જ આવ્યો છું. કાણે? કોણ હગું કૂદી ગયું છે એલા? એલા કોની કાણ? અહીંયા કોઈ કોઈ નું હગું નથી બાપા, એટલે તો આપણે જ આવવાનું છે, એટલે તું ગોતવા નીકળ્યો છું. એલા પણ ગુજરી કોણ ગયું? અમારી પડકે ગુજરાતી રહે છે, રોજ હવારે મને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે. પણ હમણાં બે ત્રણ દીદી કઈ બોલ્યા નહીં ને, એટલે મેં જઈને પૂછ્યું. યે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.
આ તો બે ત્રણ દીથી તમે મને ગુડ મોર્નિંગ ન કર્યું એટલે મન દુખલાય. હું કહું કેમ બે ત્રણ દીથી ઘરે ને ઘરે છો, નોકરીમાંથી કાઢી મૂક્યા હું? નો નો, વાત જરા જુદી છે. યુ નો, મારા ફાધર બાપુજી અહીંયા હતા, એમનું જરા ડેથ થઈ ગયું છે. ડેથ થઈ ગયું? ઈ વળી હું, આઈ મીન મૃત્યુ ગુજરી ગયા. ઓલા દાદા કઈ અલા ભલા મળે કેવડાયું હતો મહેલમાં તો આવત? ના ના, હજુ કાઢી નથી ગયા. કઈ ત્રણ દી થયા, મડું ક્યાં? મોર્ગમાં, આઈ મીન કોલ્ડ સ્ટોરેજમાં. યુ નો, દાદાની ઈચ્છા એવી હતી કે એમની અંતિમ યાત્રામાં ચાર પાંચ જણ તો જોડાય જ, એટલે પછી. અરે ભલા માણા, હું એટલે પછી. જો દાદાનું મૃત્યુ મંડે, આઈ મીન સોમવારે થયું. હવે થોડા રિલેટિવ્સ તો અહીંયા છે, પણ બધા જોબ પર હોય. અહીંયા તો સેટરડે સન્ડે જ હોલીડે હોય, એટલે એ સિવાય તો કોઈ આવી જ ન શકે ને. પછી અમે વિચાર્યું કે એક વીક એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખી લઈએ અને સેટરડે સન્ડે કઈક વ્યવસ્થા કરી લઈશું. અરે ભલા માણા, હું વાત કરો છો તમે? માણાના વાકે કઈ મળાને રખડતું મેલાય? તમે અહીંયા બેહો, માણાની વ્યવસ્થા હું કરી આવું. અલા અહીંયા તો મરવામાં મજા નથી તો જીવવામાં હું મજા આવે? અરે પણ અહીંયા આ લોકો જીવતા કેમ છે? બસ આ મરેલાની માફક હે, આ જીવતી મશીન જેવી લાશો જોઈ નહીં. એલા આમ પિયા તો માણા મરે ને કાકુ ગામ પડાવ આવે ને, અહીંયા તો ઠાઠરુ ચકો વાળી કોઈ. હવે અહીંયા તો બધું આવું જ થાય, જીવતો હોય ને કામમાં આવતો ને ત્યાં લગી હારું, મરી જાય એટલે નાખી આવે. મરેલાની વાત ક્યાં કરો છો? આ તો બીમાર પડે ને એટલે આપણી જગ્યાનું બુકિંગ આપણે કરી આવવાનું, નહીતર મર્યા પછી આ બધા ગમેડિયા નાખ્યા હવે તો. એટલે જીવતે જીવ આપણે બુકિંગ આપણું કરાવ્યું હોય તો પાછળથી કોઈ ચિંતા તો નહીં? પગા હવે આપણે અહીંયા નથી રહેવું, અહીંથી જટ જે વાહન મળે ને એમાં બેહીને દેહ જતા રહેવું છે. ગાડી મળે તો ગાડી, સકડો મળે તો સકડો, પણ વિમાનમાં બહુ માથાકૂટ થાય છે ભાઈ. પગા હવે અમારે અહીંયા નથી રહેવું, અરે જ્યાં મર્યા પછી માનથી મણાને ફૂલે ન પહેરાવાતા હોય ત્યાં રહીને મારે મારું મોત નથી બગાડવું. જન્મારો તો ન સુધાર્યો, પણ ગામમાં જઈને માન હોતા મરીને મોત સુધારીશ. ચાલ પહેલા તારું કામ પતાવીએ. અરે પણ આ લુગડામાં હવે અહીંયા આપણને કોઈ નથી જોતું તો આ લુગડાને હું જોવાનું? લે હાલ. હેલો ડોક્ટર, ગુડ મોર્નિંગ, પલ્લવી હિયર. હવે કેમ છે તને? આઈ એમ ફાઇન. ઓકે ટેલ મી, મારા સોનોગ્રાફીના રિપોર્ટ્સ કેવા આવ્યા છે? એકદમ નોર્મલ. ડોક્ટર, મારા પેટમાં અત્યારે જે બાળક છે ને એ કેવું લાગે છે? મારે એને જોવું છે. બાળક? મારું બાળક? આઈ એમ પ્રેગ્નન્ટ. મારા પેટમાં જે બાળક છે એની હું વાત કરું છું. તારા પેટમાં કોઈ જ બાળક નથી. વોટ? શું વાત કરે છે? પણ લાસ્ટ ટાઈમ તે જ રિપોર્ટ કર્યો હતો ને? હા, મેં જ રિપોર્ટ કર્યો હતો, તો મને તો એમ કે તે અબોર્શન કરાવી નાખ્યું હશે. નો નો નો, મેં કોઈ અબોર્શન નથી કરાવ્યું. આર યુ શ્યોર? યસ, આઈ એમ શ્યોર. તારી કોઈ ભૂલ નથી થતી ને? મારી કોઈ જ ભૂલ થતી નથી. ઓ માય ગોડ, જેની બીક હતી એ જ થયું. આ લોકોએ મારા બાળકને મારી નખાવ્યું. રાજ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હત્યારા છે આ લોકો. હવે મને મારી નખાવે એ પહેલા આ લોકોને અહીંથી કાઢવા જ પડશે. વહુ બેટા, કોઈ છે કે નહીં? કાણે ગયા હતા? લોટો પાણી આપો એટલે કોગડા કરી લઈએ. અને બટા, અગરબત્તી છે મારી થેલીમાં અને ધૂપ. ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ ફ્રોમ હિયર. બટા, તું હું બોલે છે? અમને અંગ્રેજીમાં કઈ સમજણ નથી પડતી. તમે લોકો અત્યારે ને અત્યારે ઘર છોડીને જતા રહો. ક્યાં? અટાણે? શું થયું? શું કઈ કારણ? કારણ? કારણ કે તમારા લોકોના કહેવાથી તમારા છોકરાએ મને ગોળીઓ આપીને મારા બાળકની હત્યા કરી છે. તમે લોકો હત્યારા છો,
તમે લોકો અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જતા રહો, અત્યારે માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. બટા અમે અહીંયા કાંઈ નથી જોયું, ક્યાં જાઉં? અમારી પાસે તો ફાજિયાય નથી. બહુ બેટા, રાજુ આવે ત્યાં લગી અમને અહીંયા રહેવા દે, ઈ આવશે એટલે અમે જતા રહીશું. તમારો રાજુ બહાર ગયો છે, એક વીક પછી આવશે. અને બીજી વાત, ના કેવી જોઈએ છતાં કહું છું, તમારો છોકરો તમને નાલાયક ગણે છે. એ નથી ઈચ્છતો કે તમે આ ઘરમાં રહો. અને જો એ અત્યારે અહીંયા હોત ને, તો અત્યાર સુધી રોકાવાનું તમારી પાસે બિલ પણ માંગ્યું હોત. ઠીક છે, ભગાને અહીંયા બોલાવી આપ, નહીંતર એનું સરનામું અમને આપ. હું કઈ તમારી નોકરાણી નથી, તમારે જે કરવું હોય કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ અહીંથી નીકળો. ઓકે? ના બટા, મારો કાકો એવો નાથ, હું એની માં છું, હું એને ઓળખું છું. દયા કર, ઈ આવે તાલા ગણા મે. હું ખરાબ છું ને, તો પછી મને પગે શું કરવા લાગો છો? હા, બસ વહુ, ત્યાં જ ઉભા રહેજો. તમે મર્યાદા મૂકી દીધી છે, અમે મર્યાદા મૂકી નથી. ત્યાં ઉભા રહેવામાં જ ભલાઈ છે તમારી. બેટા, અમારો રાજુ આવે ને તો એને આ આપી દેજે. શું છે આ? મા બાપની ગીતા છે. પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહ પર.
हाय व्हाट हैपन शू थयु छे मम्मी पापा क्या छे बाहर गया छे क्या गया छे मने खबर नथी पण आ घर मा नथी मैं ए लोकोना घर माथी काढी मुक्या छे व्हाट काढी मुक्या छे એટલે तू केवा शू मागे छे यस મેં એમને આ ઘરમાંથી કાઢી મૂક્યા છે રાજ મારું બાળક ક્યાં છે શું કર્યું છે તે મારી સાથે કેમ મને પૂછ્યા વગર મારા બાળકને તે કઢાવી નાખ્યું મને સમજવાનો પ્રયત્ન કર તારી કોઈ ગેરસમજ થતી હોય એવું લાગે છે તમે લોકો કિલર છો હત્યારા છો તમે લોકો તે તારા માબાપ સાથે મળીને મારા બાળકની હત્યા કરી છે હું મારી નાખીશ તને હું તને નહીં છોડું પલ્લવી હોશમાં આવ પલ્લવી હોશમાં આવ પાગલ થઈ ગઈ છે કે શું હું શા માટે મારા છોકરાને હત્યા કરાવવા માંગુ અને મારા મા બાપ તો અહીંયા મારા છોકરાને રમાડવા આવ્યા હતા એને મારવા નહોતા આવ્યા હું તને વારંવાર પૂછતી હતી કે આ ટેબ્લેટ શું કામ મને આપે છે તો શા માટે જવાબ નહોતો આપતો આ ટેબ્લેટો આપી આપીને તે મારા બાળકની હત્યા કરી નાખી છે હું પોલીસને જાણ કરીશ તને જેલ ભેગો કરીશ તે મારો હક છીનવ્યો છે મારી લાગણી સાથે ચેડા કરે છે તે હું તને ક્યારે નહીં છોડું તારે સાંભળવું છે ને તો સાંભળ મેં તારા પેટમાંથી આપણા બાળકને કઢાવી નાખ્યું હતું શુક્રવાર તને ખબર છે જે દિવસે તું અહીંયા નીચે પડી હતી ને હું તને દવાખાને લઈ ગયો હતો ત્યારે ડોક્ટરના કહેવા પ્રમાણે જો તને બચાવવી હોય તો તારા પેટમાંથી બાળક કઢાવવું જરૂરી હતું કારણ કે તારા ગર્ભાશય ઉપર કાપ પડ્યો હતો તારા ગર્ભાશયનો એ ભાગ કાઢવો જરૂરી હતો તને બચાવવા માટે આ બધું જ કરવું જરૂરી હતું અને ડોક્ટરના કહેવા પ્રમાણે જ હું આ બધું કરતો હતો ડોક્ટરના કહેવા પ્રમાણે જ હું તને ટેબ્લેટ આપતો હતો કારણ કે તું ગર્ભવતી ના થાય ગર્ભવતી થાય તો તારા ઉપર જીવનું જોખમ હતું એટલા માટે જ હું આ બધું કરતો હતો ના કોણ બોલે છે તું કહી દે કે આ જૂઠું છે કહી દે કે ખોટું બોલે છે તું હું ક્યારે માં નહીં બની શકું એ ખોટું છે મને બચાવવા માટે તે મારા બાળકની હત્યા કરી છે એ ખોટું છે આ બધું જ ખોટું છે પલ્લવી કહી દે કે આ બધું ખોટું છે પલ્લવી પલ્લવી રાજ ના I want my child રાજ રાજુ શું થયું બાલા કઈ સમાચાર કઈ ભાળ ના કઈ સમાચાર નથી કઈ ભાળ નથી પગા કોણ જાણે ક્યાં ઠોકરો ખાતા હશે હવ હરાવાના થાય આપણે પોલીસમાં તો જાણ કરીએ હા એની સિવાય તો આપણે કરી પણ હું એકવી ભાભી ઘરમાં જ છે ને કેમ આ તો દરવાજો ઉઘાડો છે એટલે મને થયું કે કઈ બહાર નો અજ્ઞા હોય બહાર તો હવે ક્યાં જવાની શોકના આટલા બધા ઝાટકા ખાઈ ખાઈને હવે તો એનામાં ચાલવાની તાકાત નથી રહી તે છતાંય ઈ તને જોવો છે તારા આટલી આક્રમક કેમ થાય છે મને તો ઈ સમજાતું નથી તને નથી લાગતું રાજુ કે હવે આ શોક આપવાની હદ આવી ગઈ હોય પગા એ હદ આવી ગઈ છે એટલે જ તો એને આજે દવાખાનામાંથી અહીં ઘેર લઈ આવ્યો છું અને હારે ઓલું મશીન પણ કા એને નોર્મલ કરવાનો એની સિવાય બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે અને હવે તો એની પણ લિમિટ આવી ગઈ છે એટલે બગા દરેક માણસની શોકના ઝાટકા સહન કરવાની એક લિમિટ હોય છે એ લિમિટની બહાર જાય તો એના જ્ઞાનતંતુઓને ઊંધી અસર થાય અથવા તો એ મૃત્યુ પામે બગા પલ્લવી મૃત્યુની નજીક પહોંચી ગઈ છે અરે પણ બીજો કોઈ રસ્તો નથી આ 6 મહિનામાં શક્ય એટલા બધા જ પ્રયત્નો અમે લોકો કરી ચૂક્યા છીએ પણ કોઈ રસ્તો દેખાતો નથી રાજુ એની તબિયત દિવસે ને દિવસે સુધરવાને બદલે ઉલટાની બગડતી જ જાય છે પગા મને તો હવે કોઈ જ રસ્તો નથી દેખાતો બીજો કોઈ રસ્તો ના દેખાય ને તો માણસે ભગવાન પર શ્રદ્ધા રાખવી હા
અતૂટ શ્રદ્ધા, માણા પા એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. Thank you.
पगा एने ब्रह्मा छवाड़ दे। सुधीर सुधीर मने ए नथी समझातु के सुधीर पल्लवी नी आवी दशा मारा थी जोवाती नथी। मने समझातु नथी के आवु केम थाय छे। दवाओनु कोई परिणाम ज केम नथी आवतु। तू तो कहतो तो ने कई अमेरिका मा मेडिकल साइंस घणो बधु आगळ वधी गयु छे। अहींना डॉक्टरो मानव शरीर ना अंगो बनावाना प्रयत्नो करी रह्या छे। छोकराने इच्छा थाय तो छोकराने जन्म आपी शकाय अने छोकरीनी इच्छा थाय तो छोकरीने जन्म आपी शकाय। तो पछी तमे आ पल्लवीने साजी केम नथी करी शकता। तारी हाजरी बाद प्रयत्न करे छे ने। डॉक्टर रात दिवस मेहनत करे छे ने। छता पटराज हूँ एक छेल्लो प्रयत्न करवा मांगु छु। केवो प्रयत्न? काल हूँ एक माणसे केस बतावा मांगु छु। ए डॉक्टर तो नथी पण एनी पासे अनुभव घणो छे। कदाच केवी वात करे छे तू। मोटा मोटा डॉक्टरो पल्लवीने साजी नथी करी शक्या तो पछी आ डिग्री वगरनो माणस पल्लवीने साजी केवी रीते करशे? जो आमा सफलता ना मळे तो भगवान ऊपर श्रद्धा राखवी ज रही। राज जारे दवा काम नथी करती त्यारे दुआ ज काम करे छे। ठीक छे छेलो आ प्रयत्न पण करी जोईए। પ્રોબ્લેમ સિરિયસ છે મને ખબર છે તમે ઘણી બધી દવાઓ કરી પણ કોઈ ફેર જણાતો નથી રાઈટ યસ કોઈ જ ફેર નથી પડ્યો દિવસે ને દિવસે એની હાલત વધારે ને વધારે બગડતી જ જાય છે મૃત્યુની નજીક પહોંચી ગઈ છે યસ આઈ નો એની જિંદગીના થોડાક જ દિવસ બાકી રહ્યા છે વોટ યસ બહુ બહુ તો એક મહિનો એને બચાવવાનો કોઈ ઉપાય ચણાતો નથી પ્લીઝ આવું ના બોલો તમારી પાસે આશા લઈને આવ્યો છું એક ઉપાય છે પ્રયત્ન કરવો રહ્યો ગર્ભાશય બદલવું પડશે શું એટલે કે ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ યુટરસ શું વાત કરો છો ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટેશન યસ આના સિવાય કોઈ ઉપાય નથી ગર્ભાશય બદલવાથી એને શું ફેર પડવાનો છે બાળક નહીં થવાની વાત જાણીને જ તેની આ હાલત થઈ છે એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલા તો આપણે તેની આ જરૂરિયાતને પૂરી કરવી જોઈએ તેને એમ થવું જોઈએ કે તેના પેટમાં બાળક છે તે માં બની શકે તેમ છે અને તે પછી તેને જે દવાઓ આપવામાં આવશે તે દવાઓને તે ચોક્કસ રિસ્પોન્સ કરશે આઈ એમ શ્યોર તે સાજી થશે યસ પરંતુ માં બનવા માટે તો મને ખબર છે આના માટે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે પલ્લવીને બચાવવા આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી પણ કોણ આપશે ગર્ભાશય એ તમારે જોવાનું છે ગર્ભાશય કોણ આપશે અને તે કેવી રીતે મેળવ ઓકે એમાં આટલો બધો નિરાશ શું કામ થાય છે નિરાશ ન થાવ તો શું કરું એણે ગર્ભાશય બદલવાની વાત કરી છે ગર્ભાશય લાવું ક્યાંથી કોણ આપશે ગર્ભાશય ગર્ભાશય કઈ દુકાનમાં થોડું મળે છે વાસ્તવિકતા આ છે રાજ પલ્લવીને બચાવી હશે તો ગર્ભાશય આપણે ગમે ત્યાંથી મેળવવું જ પડશે એ માટે આપણે પ્રયત્ન કરીશું ટીવીમાં જાહેરાત આપીશું પેપરમાં પણ જાહેરાત આપીશું લોકોને અપીલ કરીશું કોઈક તો ગર્ભાશય આપનારું આપણને મળી જ રહેશે ઠીક છે જોઈએ છે મળે છે કે નહીં બા બાપુજીને કોઈ ખબર કોઈ જ ખબર નથી ભગવાન જાણે ક્યાં હશે શું કરતા હશે
વાલો લાગે મારો દેશ જોઈ લીધા આ માણહને જોઈ લીધો આઈનો વેશ ક્યાં મારા મલક પૂરા તારા મલક અધૂરા ક્યાં મારા મલક પૂરા તારા મલક અધૂરા મીઠી નિંદરું લેતા હોત અટાણે અહીંયા આખું ગામ સૂતું છે ને આપણે કામ કરીએ છીએ.
રાજ, બધું સારું થઈ જશે. અમેરિકા છે, આપણને ગર્ભાશય ચોક્કસ મળશે. મળશે પણ ક્યારે? પલ્લવી મરી જશે પછી. તને ખબર છે પલ્લવીની હાલત અત્યારે કેવી છે? પલ્લવીની હાલત તારા કરતા વધારે મને ખબર છે, પણ આપણે કરીશું શકીએ. હા, આપણે કરીશું શકીએ. છાપાઓમાં જાહેરાતો આપી શકીએ, બીજું શું કરી શકીએ? તારા એ છાપાની જાહેરાત વાંચીને કોણ આવ્યું છે ગર્ભાશય આપવા માટે? કોણે તૈયારી બતાવી છે ગર્ભાશય આપવાની? માગ એટલા રૂપિયા આપવા માટે હું તૈયાર છું, કોણ તૈયાર થયું છે? અરે ગર્ભાશય તો સ્ત્રીના માતૃત્વની નિશાની છે. કઈ સ્ત્રી સામે ચાલીને પોતાનું માતૃત્વ આપે? સુધીર, કોઈ જીવતી સ્ત્રી ગર્ભાશય આપે એવું તો મને હવે લાગતું નથી. શક્ય છે કે કોઈ મરેલી સ્ત્રી? એ શક્ય નથી. તો પછી મેં કહ્યું હતું ત્યાં જઈ આવ્યો? એણે પણ ના કહ્યું. ના કહ્યું? એણે પણ ના કહ્યું? શું કહ્યું એણે? એણે કહ્યું, અમે મજબૂરીથી કાયદાની હદમાં રહીને અમારું શરીર વેચીએ છીએ, માતૃત્વ નહીં. જો બેટા, ત્યાં અમેરિકામાં તને કોઈ પણ જાતની તકલીફ પડે ને તો બાપા સીતારામને યાદ કરજે. હો, સુધીર, હું કાલે ઇન્ડિયા જાઉં છું. કાલે ઇન્ડિયા? પણ કેમ? હવે તો મને એક જ જગ્યાની શ્રદ્ધા રહી છે. કઈ જગ્યાની શ્રદ્ધા? શેની શ્રદ્ધા? બગદાણાની, બજરંગદાસ બાપાની શ્રદ્ધા છે મને. બાપાના દરબારમાં જઈને પલ્લવીની જિંદગીની ભીખ માંગીશું. અહીં ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ છે, ડોક્ટર્સ પણ તૈયાર છે. તારા ગયા પછી કોઈનું ગર્ભાશય મળી ગયું તો? સુધીર, તો ઓપરેશન કરાવી નાખજે, મારી રાહ નહીં જોતો. શું થયું? કઈ ખબર નથી પડતી શું થયું. કાલે તો ગાડી સર્વિસ માંથી આવી છે. શું છે? કઈ પ્રોબ્લેમ લાગે છે. બગદાણા પહોંચતા કેટલી વાર લાગશે? આમ તો ઘણો સમય લાગે એમ છે, પણ તમારે તો બાપાના દર્શન જ કરવા છે ને. અહીંયા તો ગામે ગામ બાપા છે, તમે જ્યાં નજર નાખશો ત્યાં બાપા દેખાશે. મારી મદદ આવો, બગદાણા ના બજરંગ બાપા તમાર શરણે આવ્યો. બગદાણા ના બજરંગ બાપા તમાર શરણે આવ્યો. આવો બાપા આવો, મારી મદદ આવો, બગદાણા ના બજરંગ બાપા તમાર શરણે આવ્યો. બગદાણા ના બજરંગ બાપા તમા
મારા શરણે આવ્યો આશા લઈને આયો પૂરી કરજો આશા મારી તમાર શરણે આયો પૂરી કરજો આશા મારી તમાર શરણે આયો આવો બાપા આવો અમારી મદદે આવો બગદાણા ના બજરંગ બાપા તમાર શરણે આયો બગદાણા ના બજરંગ બાપા તમાર શરણે આયો આયો
ડોક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર બાપા. આ તો હંધે બાપા સીતારામનો પ્રતાપ. અરે રાજ, અરે આવા રાજ, રાજ આપણે સફળ થઈ ગયા. ઓપરેશન સફળ થઈ ગયું છે રાજ. આપણને ગર્ભાશય મળી ગયું છે અને એનું ટ્રાન્સપ્લાન્ટેશન પણ થઈ ગયું છે રાજ. આજના પેપરમાં બધા જ એની હેડલાઇન છે, ટીવી પર પણ આ જ વાત છે રાજ. કોણે આપ્યું છે આ ગર્ભાશય? કોણ છે મહાન સ્ત્રી? આપણે આટલી બધી મહેનત કરી છતાં આપણને ગર્ભાશય નથી મળ્યું, અને આ કોણે આપ્યું રાજ? કોણે આપ્યું છે ગર્ભાશય? તું બોલતો કેમ નથી? કોણે આપ્યું છે ગર્ભાશય? તારી બાએ. નહીં, આ ખોટું છે, કહી દે આ ખોટું છે. આ સાચું છે રાજ, આ સાચું છે. સુધીર, આ તમે લોકોએ શું કરી નાખ્યું છે? આનાથી સંબંધોના સમીકરણો કેવા બદલાશે એનું તને ભાન છે? સુધીર, મારી માએ આપેલા ગર્ભાશયમાંથી જે સંતાન પેદા થશે એનો બાપ તો હું કહેવાય, પણ એ બાપ કોણ કહેશે? મારી માને કે જેણે ગર્ભાશય આપ્યું છે, મારી પત્નીને કે જેનું શરીર છે, કોઈ ત્રીજી સ્ત્રીને કે જેના સ્ત્રીબીજ છે, આ ત્રણમાંથી કોઈને પણ એ માં કહેશે તો મારો એની સાથેનો સંબંધ શું ગણવો? મારી પત્નીને માં કે તો મારી પત્ની છે, પણ મારી માને માં કે તો મારે મારી માને શું કહેવું? આ તમે લોકોએ શું કરી નાખ્યું? આવડો મોટો ભાર હું મારા શરીર ઉપર રાખીને જીવી શકીશ? નહીં, તમે લોકોએ આ ખોટું કર્યું છે. રાજુ, બા મને રસ્તામાં મળી ગયા, હું એમને ઘરે લઈ ગયો અને હંધીએ વાત કરી, બાથી ન રહેવાનું આ વાત સાંભળીને, અને એટલે જ આ બલિદાન દીધું છે. એ એ તને સુખી જોવા માંગે છે, એને તારા ઉપર બહુ વિશ્વાસ છે ગગા. નહીતર કોઈ માં પોતાના દીકરાને આવું બલિદાન દે ન દે? થોડી વાર માટે ભૂલી જા કે તારી માએ આ બલિદાન નથી દીધું, એક સ્ત્રીએ બીજી સ્ત્રીને માં બનવા હાટું આ વરદાન દીધું છે. રાજ, હવેથી દુનિયાની કોઈ સ્ત્રી સંતાન વગરની નહીં રહે. બાપુ, અમારે તમારા કોડ પૂરા કરવા છે, મા બાપના કોડ પૂરા કરવા છે. પૂરા કરીશું અમે માવતરના કોડ. એક મિનિટ, એ સુધરેલા કાકા મને તો પગે લાગ. આલે લે, આ તો લોસો પડી ગયો બધો. કઈ વાંધો નહીં, અમે તો અમારા માવતરના કોડ પૂરા કરશું, પણ તમે પણ ઘરે જઈને પૂરા કરજો માવતરના કોડ. એક આધારભૂત માહિતી મુજબ એક પ્રસિદ્ધ વર્તમાન પત્રમાં આવેલા સમાચાર પ્રમાણે વૈજ્ઞાનિકો ગર્ભાશયના પ્રત્યાર્પણ ઉપર પ્રયોગો કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે નજીકના ભવિષ્યમાં ગર્ભાશયનું પ્રત્યાર્પણ શક્ય બનશે, પણ તે ગર્ભાશય માં અથવા દીકરીનું જ હોવું જોઈએ. આ જ વાત
પ્રવીણ પટેલના એક નાટકમાં લગભગ 10 વર્ષ પહેલા વિચાર સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી, જે આજે હકીકત બનવા જઈ રહી છે.